મારો જન્મ બહુ નાનપણમાં થયેલો, અને મારા એકવાર લગ્ન થયેલા. મારા સસરાએ મને જાહેરમાં એક ચેસની રમત આપી, આવડી મોટો ચેસ આપ્યો, કરિયાવરમાં ચેસ આપ્યો. હું ગોટે ચડ્યો, મેં કીધું અમારા ખાનદાનમાં કોઈને ચેસ રમતા આવડતો નથી. અને પછી મેં દસ, ત્યારે તો ન પૂછાય આપણે પહેલી વાર લગ્ન થતા હોય, 8-10 દિવસ પછી મેં મારા પરમ પૂજ્ય સસરાને પૂછ્યું. મેં કીધું પપ્પા ઓ કરો, બધા કયો છો અટાણે તમે, ઓકે પપ્પા, ખબર છે ને સિસ્ટમ છે, નવી સિસ્ટમ છે, 20-21 વર્ષથી પપ્પા કહેવાનું. હે પપ્પા, તમે શું કામ છીએ સાહેબ? મારા સસરાએ મને જે જવાબ આપ્યો, નરેન્દ્રસિંહ, મને 2 દી લગી તાવ રહ્યો હતો. મને મારા સસરાએ કીધું, કુમાર, મારી એક વર્ષોની ઈચ્છા છે કે મારે મારી દીકરીને કરિયાવરમાં હાથીને ઘોડા આપવા છે. આવડા કવડા હાથી આપ્યા, સેમ્પલ લઈપા મને, નો આપણે સેમ્પલ ફ્લેટ તૈયાર છે, બિલ્ડરો ન જ કરતા છે, સેમ્પલ ફ્લેટ રેડી છે ભાઈ, એના જેવું કાંઈ ન હોય પાછું અંદર, સેમ્પલ ફ્લેટ એવો જોરદાર. આવડા કવડા હાથી આપ્યા, આવડા કવડા ઘોડા આપ્યા, આ હા હા, વજીર મારી કામવાળી લઈ ગઈ, પાયદળ મારા છોકરાએ પતાવી નાખ્યું, અને હવે એક પૂઠું રાખ્યું છે હમ ખાવા હાટું. પણ આનંદ કરીએ છીએ. મજાની વાત એ છે, લગ્નની વિધિમાં ખાલી ફોટા, ખબર છે આપણે એ વખતે 40+ની જે પેઢી છે ને આપણી, અહીંયા જે ધનસુખભાઈ બેઠા છે 40+, એ બહુ નસીબદાર પેઢી છે મારી દ્રષ્ટિએ. એટલા માટે કે પહેલું નસીબદાર તો આપણે એ કે આપણે 22 તારીખે આખા ભારતમાં રામ દીપાવલી ઉજાવી, આપણે પેઢી નસીબદાર છે કે રામલલ્લાના દર્શન કરી શકશું. આ પહેલા નસીબ. બીજા 2-3 મુદ્દા કહી દઉં. આપણે છેલ્લી પેઢી છીએ જે ગૂગલની સહાયતા વગર ભણી ગયા. સીબીએસસી બોર્ડ વાળા તમે જો આમાં બેઠા હોય છે ઘણા બધા, મુબારક માતાજી મારી. આ સીબીએસસી વાળા બેન એક જગ્યાએ ગાંઠિયાની દુકાન ઉભા રહ્યા કે હેલો અંકલ, પેલા વેનિલાના ગાંઠિયા આપો ને. હેલો, તમને કહું છું વેનિલાના ગાંઠિયા આપો ને. એટલે ઓલો કોલે કંદો એ હા મહિનો એ પાડતો હતો, જવાબી નથી કે તમને કહું છું અંકલ, હાઉ ડેર યુ, તમે કેમ જોતા નથી વેનિલાના ગાંઠિયા આપો અઢીસો ગ્રામ. એટલે કંદો કે સીબીએસસીમાં ભણેલા છો બેન, ઇંગ્લિશ બોર્ડ બટકાવતો ગાંઠિયા કરતા તો આનું પૂછવા જાજા આવે મને. અમુક બહુ ભણી ગયા ને, એને જિંદગીમાં ઓદો કોદો કરી નાખ્યો. કારણ વગરનું સાસુ નવી વહુને લઈને માર્કેટમાં ગયા ભાવી છે, બનેલી ઘટના સાંભળજો. તે ઓલે જૂનો શાકવાળો બાને શાક આપતો હતો, એણે આમ દાંત કાઢ્યા, કાંઈ બોલો ને કાંઈ ભાઈ, કેમ એલા રોયા દાંત કાઢ્યા? તો કે બા તમારી વહુ ડબલ ગ્રેજ્યુએટ છે. હા, રોયા તને કેમ ખબર પડી ગઈ? તો કે 3 કિલો ટમેટામાંથી 2 કિલો બટેટા નાખ્યા. આ ડબલ ગ્રેજ્યુએટ હોય ને તો જ આ કરે કે આ એનું ગ્રેજ્યુએશનનો રસ થેલીમાંથી ઢોરાતો આવે છે. ઘીરે પોચશો ને ત્યાં સૂપ બની ગયો હોય છે, બહુ ભણેલા છે ને. આ હા હા, એટલે અહીં જેટલી પણ મારી બેનડીઓ બેઠી છે, દીકરીઓ બેઠી છે, જેની સગાઈની લગ્નની ઉંમર બાકી છે, એ બધાને મારી રોજ દરેક કાર્યક્રમમાં હું કહું છું, દીકરાઓ જેટલા બાકી છે હીરાપુરા પરિવારના અને અહીંયા આવ્યા છે, સગાઈની જેની ઉંમર છે એ બધાએ પહેલાં દીકરાઓને કહું છું કે સમયસર ગોઠવાઈ જાજો. સાવ સાદી ભાષામાં સલાહ આપું છું બ્રાહ્મણ તરીકે કે ગોઠવાઈ જવું. આમાં શું છે, લક્ઝરી બસની અપેક્ષામાં પછી સાદી બસ એ ઉપડી જાય છે. મુદ્દો સમજાય તો પસંદગીના ધોરણો બહુ ઊંચા ન રાખવા. આપણે પગમાં 3 કપાસી છે એ ચેક કરવું. પછી શટલ યારીએ ભર જેતપુર બોલાવાય, નવા ગામ બોલાવાય, નવાગઢ બોલાવાય, એના કરતા ગોઠવાઈ જાજો. આ છોકરાઓને સલાહ અને દીકરીઓને નાનકડી સલાહ છે, વન લાઇનર છે તમારા હૃદય સુધી પહોંચે તો, કે ભાગીન લગ્ન કરો એના કરતા જાગીન લગ્ન કરજો. સમાજમાં દીકરીઓની સંખ્યા ભદ્ર સમાજમાં ઘટી રહી છે, અને મૂળમાં ક્યાંક એ કારણ પણ છે કે ઈ મેણા આરે કોઈ બાપ જીવી નથી શકતો, ફલાણા ભાઈની દીકરી વહી ગઈ,
ફલાણા ભાઈની બેન વહી ગઈ આ એટલે અને પાત્રી પાત્રી કટકા થાય દેશની દીકરીઓના, ત્યારે આમ છાપામાં સમાચાર મળે ને ત્યારે મને એમ થાય વનેરી સાહેબ કે આપણે કદાચ આપણી દીકરીઓ સુધી, ભારત વર્ષની દીકરીઓ સુધી ઝાંસીની રાણીનો કે દુર્ગા ભાભીનો ઇતિહાસ પહોંચાડવામાં ઉણા ઉતરા, બાકી આપણી દીકરીના પાત્રી કટકા થાય નહીં, એ તો પાત્રી કટકા અમે વાળાના કરીને આવે. કારણ કે આપણે નાનપણથી ગાતા આવ્યા છીએ, યાદ કરો તો. आओ बच्चों तुम्हें दिखाए जाके हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बंदा, वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. आओ बच्चों तुम्हें दिखाए जाके हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान, वंदे मातरम वंदे मातरम વંદે માતરમ. તો હાથની મુઠ્ઠી વાળીને બોલજો કાયમને માટે વંદે. આ એટલા માટે કે આ જરૂરી એટલા માટે છે કે દેશની સરહદો પાર યોગી કવિ નામના એક કવિ મારે ત્યાં આવેલા વર્ષો પહેલા, અને એણે મને એક શેર કીધેલો કે સાંઈરામ કહેવા જેવો કે અબ ખુરશિયાં ગદ્દાર નીકળી ક્યાં કરે, નહીં પેઢિયાં બીમાર નીકળે. વર્ષો પહેલાં એણે કીધેલી આ વાત, ખુરશિયાં ગદ્દાર નીકળી ક્યાં કરે, નહીં પેઢિયાં બીમાર નીકળી ક્યાં કરે, રાતે ચલી લંબી કટોરી કી, રાતે ચલી લંબી કટોરી કી, રોટિયા કુલ ચાર નીકળી ક્યાં. ये कुर्सियां गद्दार निकली क्या करे, नई पेढ़ियां बीमार निकली क्या करे, राहते चली लंबी कटोरी की और रोटियां कुल चार निकली क्या करे. और आदमी के नाम पर ये राहते, आदमी के नाम पर ये राहते, सिर्फ वोट का व्यापार निकली क्या करे, आदमी के नाम पर ये राहते, सिर्फ वोट का व्यापार निकली क्या करे. और जो करा है आज तक सिकंचों में बंद थी, આજ સુધી જે કઈ થતું હતું એ બધું બંધ બારણે થતું હતું, કવિ લખી હકે આ, જો કરા હે આજ તક સિકંચો મે બંધ થી, અબ સરે બાજાર નીકળી ક્યાં કરે. તો સમય બગડ્યો છે ના, આવું ન કહેતા પ્લીઝ. હું શૈલેષભાઈ ના પાડું છું જાહેરમાં બ્રાહ્મણ તરીકે, તો ગીતાજી ખોટી પડે જો તમે આમ કહો સમય ખરાબ છે. કારણ કે ભગવાન નારાયણ સ્વયં ગીતાજીમાં એમ કહે છે વિભૂતિ યોગમાં કે સાક્ષાત સ્વયં હું છું, સમય હું છું. ઘડી માસ ગણ મહિના વાર તહેવાર જે કાંઈ છે પખવાડિયા તમે ગણો છો, ઊન તમે, એ સમય સ્વયં ભગવાન હોય તો સ્વયં કેવી રીતે ભગવાન કેવી રીતે ખરાબ હોય. એટલે આજ પછી કોઈ દિવસ આ કથામાં આ ડાયરામાંથી ઊભા થાવ પછી એક બે નાની નાની ટિપ્સ આપીશ તમને કે સમય ખરાબ છે એમ ન બોલતા. હા, તમને ન ગમે ને એવો સમય તમારા જીવનમાં હોય, એટલે તુલસીદાસજી એના માટે છંદ રત્નાવલીમાં એક શબ્દ વાપરે છે કે અસમય હોય, ન ગમે એ તો મને મારા જીવનમાં આવ્યો હોય ને ભાઈ, ન ગમે એવો સમય આવ્યો હોય, ખરાબ સમય ન કેવું ક્યારે કે મારો સમય અત્યારે ખરાબ હાલે. સનાતન ધર્મની નાની નાની આવી બારીકી છે, આપણે એમાં તરફ ગયા નથી. એટલે આપણે ને આપણે ઘરમાં બોલ્યા કરી અમારે બે ભાઈઓ છે રામાયણ થઈ છે, કેવી રીતે થાય આ શબ્દ જોજો. આપણે લોકબોલીમાં બોલી નાખીએ છીએ, આપણને ખબર જ નથી કે આપણે કેટલી ગંભીર ભૂલ કરી રહ્યા છીએ. રામાયણ થઈ છે એમ કેમ કહી શકાય સાહેબ, જે રામાયણ 14 વર્ષ સુધી ભરતજી પોતે ભાઈની ચાખડી રાખી અને 14 વર્ષ સુધી રાજ કરે અને આપણે અહીં 2 વીઘા હાટું કોર્ટે છીડે છે, તો કેવી રીતે કહી શકીએ કે અમારા ઘરમાં રામાયણ થઈ છે. રામાયણ કોને કહેવાય, આ ફલાણો ભાઈ અમારો હનુમાન છે આ શબ્દ આપણે વાપરીએ છીએ. આપણો એકદમ નજીકનો માણસ હોય ને એ આસિસ્ટન્ટ અમારો હનુમાન છે આ શબ્દ કોઈ દે. આ નાના નાના મુદ્દાઓ કહું છું કે જેનાથી સનાતન ધર્મની આપણે જીવી શકીએ. કોઈ ગુજરી જાય એટલે આપણે શું લખીએ છીએ, રેસ્ટ ઇન પીસ. હવે રેસ્ટ ઇન પીસ કોની હોય સાહેબ, કે જેને દફનાવવામાં આવ્યા હોય. હિન્દુ સમાજમાં પણ કેટલીક જ્ઞાતિઓને દફનાવવામાં આવે છે એને મુબારક, પણ જે પુનર્જન્મમાં ન માનતા હોય એને જ કયામત સુધી રેસ્ટ ઇન પીસ છે. જ્યારે આપણે તો નૈનમ છિદ્રંતી શસ્ત્રાણી બોલાવવા માણસ, આપણે તો એ પ્રજા છીએ કે આમ કપડાં બદલાવીએ એમ શરીર બદલે છે, તો રેસ્ટ ઇન પીસ આપણા બાપ દાદામાં ન લખાય, આપણે ઓમ શાંતિ લખાય માલાવાળા, આપણે જય શ્રી કૃષ્ણ લખાય. બહુ નાની નાની ઘટનાઓ છે, એટલે હું દીકરા દીકરીઓને કહું છું કે ગોઠવાઈ જાજો સમયસર. મારો મુદ્દો એટલો જ. હા, બાકી મેં પૂછેલું એક ભાઈ, મેં સંદીપનું કર્યું, હા કર્યું બાપુજીને, મેં પૂછ્યું મેં કેવા છે સામેવાળા, મને કે આપણા જેવા, મેં કહ્યું લે તોય કર્યું. આ જોક જેને ન સમજાય ને લોકો કાલે કથામાં વહેલા આવજો, દુખી ન થતા ખોટા. ફોટા વાળા ન હતા એક જગ્યાએ, તો ફોટા વાળા લગ્નમાં ફોટા પાડતો હતો, એ ફોટા પાડતો હતો ને ભેગા, ઓલે બેન એક બેન મારો પાડો મારો પાડો, ફોટો હા બેન તમારો જ પાડો છે,
હું ક્યાં કહું છું કે મારો પાડો છે આ ફરી ગયો લો તો આ જો ફોટા વાળો ફરી ગયો. એક જણો રોજ પ્રાર્થના કરવા જાય મારા શ્રી ભગવાનને, હે ઠાકોરજી 1 કરોડની લોટરી લગાડ દે. તો 6 મહિના સુધી એકની એક પ્રાર્થના કરી. એક દી ઠાકોરજી હવાના પોરમાં ધોમ થઈ ગયા કે શું પણ કે તું 6 મહિનાથી મંડાણો જો, એ કે પણ કોક દી ટિકિટ તો લે, મેં તો તારી લોન પહેલા જ મહિને પાસ કરી દીધી ભાઈ, પણ તું ટિકિટ લીધા વગર સીધો મંદિરે આવી જાસ. એટલે મુદ્દો એ જ નાના ને મુદ્દા છે. એક જણો હવાના 5:30 વાગ્યામાં મંદિરે પહોંચી જાય, ઓલો પૂજારી આમ પડદો ખોલે ને ત્યાં ભાઈ ઊભો હોય, જય માતાજી જય માતાજી. એક દી 6 મહિના સુધીનો દ્રષ્ટાંત આ. અને પછી હે માતાજી, અને એક 6 મહિના પછી જોયું ને તો પડદો ખોલ્યો ને તો માતાજી મોઢું ફેરવી ગયેલા, આ મોડો પડી ગયો કે માતાજી તમારા દર્શન કરો ને મારો દિવસ સારો જાય, અને કેમ બાપા તમારે મોઢું ફેરવી નાખો છો. માતાજી પ્રગટ થઈને બોલ્યા કે કોક દી મારે દિવસ સારો કાઢવો હોય ને તું મારા દિવસની પથારી ફેરવી નાખોશ. શું માણસો પાક્યા છે. મુદ્દો કહું, એક પત્ની અને પત્નીને કીધેલું, સાંભળ્યું આપણે ટકા કરાવી લેવા છે, આપણે તમારે મારે ને આપણા બે છોકરાએ ટકા કરાવી લેવા. કારણ તો કે હમણાં આ તમે જોતો નથી ન્યૂઝમાં આવે છે, શું તો કે આખા દેશમાં ભૂકંપ આવવાનો છે અને 4% વધવાના છે. એ આપણે 4, આપણા 2 અને આપણે 2. એક જણો મને કે ઇજિપ્તમાં કેવું તકલીફ કા પપ્પાને, મેં કહા ઇજિપ્તના પપ્પાને તું શું કામ છે, મને કે ત્યાં પપ્પા મરી જાય પછી મમ્મી થાય. હું બહુ વનલાઈન રમું છું તમારી સામે. અમુક લોકો ગોટે ચડ્યા છે. ઇજિપ્તમાં મને કે પપ્પા મરી જાય પછી મમ્મી થાય, અને ભાષા જોરદાર છે પતિ પત્ની. ઘણા બધા પ્રસંગો છે ગામડાથી, એક આપણે ગામડે મુંબઈથી એક મારા મિત્ર આવેલા હિન્દી ભાષી, તો એણે વળી આપણા ડોહીમાને પૂછ્યું કે બહેનજી માજી સુના હે આપકે સૌરાષ્ટ્ર મેં બહોત ધણી હોતે. ગામડા ડોહી કે ના રે ના, કોણે કીધું રહ્યા, અમારે તો એક જ ધણી હોતે. અરે ભાઈ આ ધણી એટલે ધનવાન કહે છે બાપા. બોલો. અને આપણી બહેનો હા 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 શોપિંગ કરવા નીકળે ને જ્યારે એ મહાબળેશ્વરમાં કે માથેરાનમાં કે દિલ્હીમાં હરદ્વારમાં ગયા હોય ત્યારે તમે જુઓ આપણી બૈરાઓ જે હિન્દીમાં બાર્ગેનિંગ કરે ને, પછી એને પૂછવે ને ખાયણી કા દસ્તા હે, વો જો હોતા હે ને ખાયણી કા, આમ એક આ નજરે ભાળેલું છું આ સાંઈરામ દવે, ખાયણી કા દસ્તા ચટણી વાટને કા હોતા હે ને, એનું ખલતા થાય હરામ જો એક બાઈ ને આપણને ખબર હોય. હા નાડી કે ફિંડલે કા ક્યા ભાવ હે, ઓલો ફીંડલું ઉડી જાય આમાં દુકાન વાળો. હે ભાઈ બિસ્કુટ હે બિસ્કુટ બિસ્કુટ બિસ્કુટ. કાકા અમારે ગામડે થી એક મુંબઈ આવેલો, તો મુંબઈ થી આવેલો કે આપકો હિન્દી આતા હે, બાપા કે આતા તો હે પર વાડીએ ગયા હે. અરે તમે કેમ પહોંચો પાછા નહીં આવ્યા, ઓન મોળા વર હે ને તો વાવણી કા ટાણા હે. આ ગયો ગાજ તો આપણી બૈરાઓ ઢોસો ખાવા જાય ને તો શું કે, એ ભાઈ રાજુ ભૈયા, ઓ રાજુ ભૈયા ઢોસે મેં થોડા લીંબુ ઓછા ડાલના, ક્યા લીંબુ ઓછા ડાલના, ખટાશ પકડે જાતી હોય તો ટાંટિયા ઝકડા જાતા હે. હવે આ ખટાશમાં સમજે ઓલો મદ્રાસી નારગુંડ પારગુંડ ઇટ્ટુ સ્વામી બિટ્ટુ, પાછો ઢોસો બનાવતો હોય. ઓ ભૈયા, ઓ રાજુ ભૈયા, લક્ષ્મણ હોય ઢોસે મેં થોડા લીંબુ ઓછા ડાલના, ખટાશ પકડે જતા હે તો ટાંટિયા ઝકડ જતા હે. આ આપણી બૈરાઓ પાણીપુરી ખાવા જાય, યુપીના બિહારના મિત્રો પાણીપુરી દેતા હોય આ, અને આપણી બહેનો બોલે એ ભૈયા જરા મોટી મોટી પાણીપુરી દેના, કાણાવાળી નહીં દેના, સણા નીકળ જતા હે તો પાણી કોણી તકાતા હે, ફિર ખાટી ખાટી વાઈશ આવતી હે, રગેડા ઉતરતા હે. ફિર અને એક માજી ઉભા થયા પાણીપુરી ની રેકડી સામે, તો એ કોલો કઈ પાણીપુરી વાળો કે નહીં નહીં માજી તમને નહીં આપું,
અને નીરવ જોઈ ગયો. મને કે સાહેબ એક બાને જો કોઈ પાણીપુરી નથી દેતા આટલી બધી. મેં કીધું ગરીબ બા છે બિચારા પાસે પૈસા નહીં હોય. ગાડી રોકી, નીરવ ઉતરો અને એ મને કે આલે માજીના 50 રૂપિયા એને પાણીપુરી દે. કે ભાઈ પૈસાનો પ્રોબ્લેમ નથી કે તો. મને કે માજી ચોખ્ઠું ભૂલી ગયા એટલે કે એ પાણીપુરી મોઢા મૂકે છે ને પાણી બહાર આવવા દે છે. મારે ચાલુ ધંધો મૂકીને નાવા જવું પડે. એક તો હું 15 દિવસ નાતો હોઉં. તમને આજે મીઠાશ આવે છે? ખાઈજો કાલે પાણીપુરી, બધા ખાઈજો. ઓહો, એક બેન મેં પૂછેલું મારે છે, મને કહ્યું તમારા આમ લગ્ન થયા છે? મને કે ના ભાઈ, હું એમને જ સુખી છું. હા, અને ખરેખર અને ગામડા ગામમાં એક હાઉ સસરા સાસુ સસરા ગામડામાં રહ્યા, 10 કરોડની પ્રોપર્ટી, 3 દીકરીઓ, દીકરા નહીં. નક્કી કર્યું કે આપણે છે ને આપણી દીકરીઓને આ વખતે વેકેશનમાં બોલાવીએ, આપણી ઉંમર થઈ આપણે દઈ દેવું જમાયુંને. ડાયા છે 3-3 જમાઈ, પણ જે આપણને સાચવતા હોય એને દઈ દેશું. આવું સાસુમાં એ નક્કી કર્યું. ઘરમાં સાસુનું જ હાલે તે 15 દિવસ બધા રોકાવાના હતા. 3 જમાયું, છોકરાને ધબ ધબાટી, ઘર મોટું, સુખી પરિવાર, 10-15 કરોડની પ્રોપર્ટી. પહેલા દિવસે સૌથી નાના જમાઈને લઈને સાસુ સવારમાં હાડા સવાર હાલો કે આપણે વોકિંગ કરવા જઈએ ગામડામાં. તે કૂવા સુધી ગયા ને ઈરાદાપૂર્વક સાસુએ ભફાંગ કરતા કૂવામાં પડ્યા. જમાઈ મને બચાવે છે કે નહીં જાણવા મળે. અને જમાઈ તરતો જ અંદર પડ્યો, એ બચાવો બચાવો. જમાઈ તરતો જ બહાર કાઢ્યા. જેવા બાને પડી ગયા હતા, બા પડી ગયા હતા, સાસુને થયું કે જમાઈ ધ્યાન રાખે એવો છે. 3 કરોડ રૂપિયાનો ચેક આપ્યો. એટલે નાના જમાઈએ બીજા બે ને મોટાને બોલાવ્યા. સાસુમાં પૈસા દેવાના મૂડમાં છે ભાઈ, કાંઈ ઠેસે વાગે ને તો જાળવી લેજો, 3 કરોડમાં ઠેસ થાય એમ છે. એટલે બીજો જમાઈ રેડી હતો, બા હજી આપણે ચાલવા જઈએ, તમને વાંધો ન હોય તો. હા, બીજે દિવસે બીજા જમાયારે ગયા. ઈ જ કૂવો આવ્યો, સાસુમાં હળવેક દઈને આમ જોવા ગયા ને ભફાંગ કરતા પડે, બચાવો બચાવો. તરત જ બહાર કાઢ્યા 3 કરોડ રૂપિયા. બીજે દિવસે રાજી થઈ ગયા. મોટાને કીધું કે હવે કાલ તારા 3 કરોડ પાકી જાય, જોજો રાખ ધ્યાન દે. આ કે કાંઈ વાંધો નહીં, મોટો જમાય જમાનાનો ખાધેલ અને મગજનો છટકેલ. 6:30 વાગે કે બા જવાનું છે, 135નો માવો બનાવ્યો. મોડા માણા હાળો ગયા, જવું હોય તો જાય. અને જેવો કૂવો આવ્યો, બા પડ્યા શૈલેષભાઈ, એ ભેગો જમાઈએ પડ્યો કૂવામાં અને પકડીને ભોડી ડૂબાડી દીધી. પછી પલરેલો કાગડા જેવો બહારો નીકળ્યો. બાપુજીને સસરાને આવીને કે મેં બહુ ટ્રાય કરી પણ મારા હાહુ બચ્યા નહીં. સસરાએ 8 કરોડનો ચેક આપ્યો. ચાલી ચાલી વરમાં જે કાર્ય હું ન કરી હિકો, હે જમાતા તુને વો કર દયા, જા સિમરન જીલે અપની જિંદગી. એટલે મારા વાલા પણ પૂજ્યશ્રી આવ્યા ને પધાર્યા, એ પહેલા અમારી એક વાત ચાલુ હતી એ પૂરી કરી દઉં. ફોટાવાળા, આ બહુ સરસ વ્યવસ્થા છે અહીં તો, કેટલી સરસ અદ્ભુત વ્યવસ્થા છે. અને વિડીયોવાળા અને ફોટાવાળા આ જ્યારે આપણા બધા જ પ્રસંગોમાં આવ્યા ને ત્યારથી પછી પ્રસંગો ડીલે થતા ગયા. અહીં તો આપણી સરસ વ્યવસ્થા છે, પણ લગ્નમાં એક સમયે આપણા વર્કન્યાને વિધિમાંથી કિડનેપ કરી જવામાં આવતા, ખબર હોય તો. ચાચા ભાગે બધા અહીંયા જે 40+ની પેઢી બેઠી છે, પ્રી વેડિંગનું બજેટ જ નહોતું આપણે ઘીરે. પ્રી વેડિંગ શૂટિંગ ને એવું તો કંઈ હતું જ નહીં 20-25 વર્ષ પહેલાં. અને ઓલે નાની નાની વાડીમાં લગ્ન થતા હોય, ખબર છે ને, વાડીમાં ઓલા પોપડા ઉખડી ગયા હોય ને, અહીંયા ઊભા રહ્યા હોય વર્કન્યા. ઉનાળાના લગ્ન હોય પાછા અને સૂટ પહેર્યા હોય પાછા, ખબર જ નહોતી ને આખી એક પેઢીને તો. અને બધું માર્કેટમાં ટ્રેન્ડિંગ થતું, એમાં વિડીયોવાળો દરેકના લગ્નમાં અમુક વસ્તુ હોય જ. એક કાકી દરેકના લગ્નમાં એવા મળે જ કે જેની બેગ ખોવાઈ ગઈ હોય. એ આખા લગ્નમાં 3 દી બેગ જ ગોતતા હોય. ચંદ્રિકા મારી બેગ નથી ચડતી, એ બેગ જ ગોતતા હોય. એક એક ફુવા હોય એ ટૈડાઈને બેઠા હોય. દરેકના લગ્નમાં હોય, મને બરાબર રૂબરૂ કહેવા નથી આવ્યું, ખોટો ખર્ચો બહુ કરી નાખ્યો આને લગ્નમાં. અરે ભાઈ, તે તો સમૂહમાં પતાવ્યું હતું યાર, કોકની ભાઈ પૈસા છે તો કરવા દે ને યાર. એક ટૈડાઈ ગયેલ ફુવા હોય, એક બેંકમાંથી રિટાયર્ડ થયેલ કાકા હોય જે વધાવવાનું ટેબલ હાચવતા હોય. પાકીટ અને ખોડે અહીંયા ચોંટાડેલું જ હોય, બ્લુ કલરનું પાકીટ હોય, કાળા કલરનું, 28,950 પૂરા ચાંદલાનો ખર્ચો.
દરેક ના લગ્ન, એક ભાઈ મને પૂછેલું મારે છે, મને કે વરરાજાને લગ્નમાં પીઠી શું કામ ચોળવામાં આવતી હશે સાંઈરામભાઈ, વોટ ઇઝ ધ આન્સર? તમે બ્રાહ્મણ છો. મેં કીધું ભાઈ તમે વડીલોને પૂછજો, પહેલાના જમાનામાં જ્યારે પણ કંઈક લાગી જતું ને તો હળદર દબાવી દેવામાં આવતી. જેને આખી જિંદગી મૂંઢ માર ખાવાનો હોય એને એડવાન્સમાં પીઠીના લપેડા ચરવામાં આવે છે. ભૈલા તો મને કે વરરાજાને શ્રીફળ શું કામ અપાય છે? મેં કીધું વરરાજાને ખ્યાલ રહે કે આવી રીતે જેના છોતલા નીકળવાના છે. મને કે આવું દોડું હોય ખરેખર? હા સિરિયસલી. મેં તો મને કે કન્યા વિદાય વખતે શ્રીફળ તોડવામાં આવે ખબર છે, આપણે ગાડી હેઠે મૂકીને જાતી હોય, પૈ સિંચીની વિધિ છે. મને કે એમાં શ્રીફળ શું કામ? કન્યા મોટી હોય તો મેં કે એવું જોઈએ ભાઈ કે નાની કન્યા હોય તો સોપારી ન રખાય કાંઈ, મોટી કન્યા હોય તો કાંઈ તરબૂચ ન રખાય. કીધું હલે નીકળમાં એ જે બ્રાહ્મણોએ ગોઠવું હોય એ બરાબર જ ગોઠવું હોય. મને કે નહીં પણ જરાક કહો તો ખરા આ બધાનું સાયન્સ શું હશે. અને ખરેખર એક ભાઈ મને પૂછેલું, મને કે સાંઈરામભાઈ તમને આમ સ્ટેજ ઉપર બેઠા ભેગું ખ્યાલ આવી જાય કેટલા પરણેલા અને કેટલા કુંવારા? મેં તરત જ ખબર પડી જાય ભાઈ મંગળસૂત્ર લટકેલું હોય એટલે ખ્યાલ આવે કે બેન પરણેલા છે અને મોઢું લટકેલું હોય ખ્યાલ આવે ભાઈ પતી ગયો છે બિશાકડો. પણ ખોટાવાળા છે ને, અને દરેકના આલ્બમમાં 10-20 વર્ષ પહેલાંના જેના પરણેલા છે અહીં બેઠા છે. કથા પૂરી થાય ને પછી તમારે તમારા ઘરે આલ્બમ, અમુક તો ખોલતા જ નથી લગ્નના આલ્બમને, એક અઠવાડિયા પછી તમે ટ્રાય કરી જુઓ, એમાં તમને 3-4 ફોટા તો મળશે મળશે ને મળશે. 3 ફોટા મળે જ મળે. હા તમારે જોવું, આ મારી સામે જોજો તો આ મજા આવશે. ઓલા આલ્બમમાં બપોરે ઉપાડી ગયા હોય ખબર છે ને લગ્નની વિધિમાંથી આપણને, અને પલળતા પલળેલા કાગડા જેવા ઊભા હોય વરકન્યા બે, એવા કાંઈ સવારનું ખાધું ન હોય એટલું ટેન્શન હોય, મેકઅપ એ નબળી કંપનીના કર્યા હોય, અને વાહે બે જણા પડદો પકડીને ઊભા હોય ખબર છે ને. આપણે ફોટોશોપ નહોતા ત્યારની આ વાત કરું. અને એમાં દરેકના લગ્નના આલ્બમમાં તમને 2-3 ફોટા મળશે. ક્યાં? પહેલો ફોટો મારા છે આ મળે જ બધાના લગ્નમાં. કેવો? 2 મિનિટ તમે બે દાઢીવાળા વરકન્યા કલ્પજો. પેલો ફોટો આ પેલો ફોટો હોય જ, અને ઓલો પાછો ફોટોગ્રાફર આવીને આપણી નજર સામે આપણા ઘરવાળાને એવા મળી નાખે એમ થાય કે આ કેટલાકને ડોકું દુખી જાય છે. આમ જો, આમ જો. અરે ભાઈ સાહેબ આ પેલો ફોટો. બીજો ફોટો આમાં પાછું દિલ દોરેલું હોય, દિલમાં ભૂરો હોય. જો સાચું હોય તો તાલી પાડજો ભાઈ. આ બીજો ફોટો ધનસુખભાઈ, ત્રીજો ફોટો હજી તમારા મારા બે ના આલ્બમ માંથી નીકળાય. આમ આમ હું જડે હું દેખાડતા હતા આપણે. આ જો ઓલી બાજુથી આવે છે, લેણિયાત આવે, કેટરસ વાળો આવે, એના બિલ દેવાના બાકી જો, ફોટા વાળાનો બિલ બાકી જો. અને હજી હા, અને ચોથો ફોટો બધાના આલ્બમમાં હોય જ, બધી બહેનો અહીં છે ને જેટલી પણ પરણેલી બધી બહેનોએ 45 ડિગ્રીએ ક્રોસ થઈને આ ફોટો પડાવ્યો હોય. બતાડું? ના 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 ના, હા પાડો. બધી બહેનોએ પડાવ્યો હોય છે આ ફોટો. આહા, બે મિસાઈલ છૂટી જો આ બાજુથી જાળવી લેજો બેટા. તમારો જન્મ પહેલાની કથા છે આ. લગ્નની વાત આવે, આહા, એટલે 16 સંસ્કારોની કરોડરજ્જુ. આ તો હસતા હસતા આપણે વાત કરીએ છીએ. આખી એક પેઢી આપણી 32 કરોડ યુવાનો છે હિન્દુસ્તાન પાસે. એટલે પૂછીશ્રી આ પધાર્યા એ પહેલાં હું કહેતો હતો કે વિશ્વભરના દેશની નબળો ડોળો છે કે આ દેશના યુવાનોને ભ્રષ્ટ કરી દો. આ દેશના યુવાનો કોઈ પણ રીતે ડ્રિંક્સમાં અટવાઈ જાય, એને પોતાના 16 સંસ્કાર ઉપર ભરોસો ન રહે, એને પોતાના ઠાકોરજી ઉપર, પોતાના ભગવાન ઉપર, પોતાના ગ્રંથો ઉપર, પોતાના પૂજ્ય ચરણો ઉપરનો ભરોસો ન રહે ને, એટલે એને વટલાવી શકાય. એટલે જાગજો. આવા મહાપુરુષો જ યજ્ઞ કરે છે. આ જ્ઞાન યજ્ઞ છે, અને જ્ઞાન યજ્ઞથી યુવા પેઢીને જોડવાનું કામ કરે છે. એક તાલી તો બનતી છે પૂજ્ય શ્રી માટે. કડી કલોલ અમદાવાદ વિસ્તારમાં
યુવાન વૈષ્ણવોને જોડવાનું કામ મહારાજ શ્રી કરી રહ્યા છે. એમને એમના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. કે આવા મહાપુરુષો સતત જાગૃત, શું જરૂર છે ભાઈ આ દાખલો કરવાની? હે, પાંચ જણાને બોલાવીને જે વાત કહેવાની છે એ જ મંચ ઉપરથી લોકોને ગળે ઉતરે એમ, અને એની શ્રદ્ધા વધારે દ્રઢ થાય એમ પૂજ્યશ્રી જ્યારે કહેતા હોય ત્યારે કૃષ્ણ પરમાત્માને સમજીએ. આપણે વલ્લભાચાર્યજીએ જે સિદ્ધાંતોને અપનાવ્યા, જે મતનું પ્રસ્થાપન કર્યું, એ સાચો વૈષ્ણવ કેવો હોય એની સરસ મજાની સુમધુર વ્યાખ્યા પૂજ્યશ્રી જ્યારે વ્યાસપીઠ પરથી આપતા હોય ત્યારે આપણે ભાગવત ને માનીએ છીએ. બસ આપણે ભાગવત નું માનીએ ને એટલે બેડો પાર થઈ જાય. અત્યારે તો ભૂહડીઓ વળી ગયો છે, બુલડોઝર લાગી ગયું કોઈને. દિલ્હી સે ગઈ પૂના, પૂના સે ગઈ પટના, ફિર ભી ન મિલા સજના. બોલો, એક સજના હાટુ ઇન્ડિયાની પટ્ટીમાંથી રખડા રખડ ન કરાય બેન. આના કરતા જેતપુર આવી જા, જો કેટલા ટીકડી ટી તૈયાર સજના બેઠા હીરપરા પરિવાર, દૂધિયા કલરનો જોભો પહેરી. ખમા મારો બાપલીઓ, જે બાકી છે એને જો, એની જ વાત છે. પાછા બીજાને લાડુ ફૂટવા માંડે, આ કો ગઝલનો છૂટી પડી ગયેલો શેર છે. ખરેખર ગોંડલથી વીરપુર જેટલું હાલી નાખ્યું છે એને અત્યાર સુધીમાં. ઠેકાણે પગી જા બેટા, બહુ સરસ. છોકરાઓ મારે પૂજ્યશ્રી રાજકોટમાં સ્કૂલ છે અને 1000 બાળકો, 14 વર્ષ મેં ગોંડલમાં કામ કર્યું સરકારી સ્કૂલમાં. અને હવે બાળકો એટલે બાળકોની હારેનો નાતો મારો સ્વાભાવિક રીતે. એક છોકરાએ મને ક્લાસમાં પૂછેલો, ચાલુ એક્ઝામમાં પ્રશ્ન પૂછ્યો વિજ્ઞાનના પેપરમાં, મને કે સાહેબ હાર્ટ કઈ બાજુ આવે? મેં કીધું ડાબી બાજુ બેટા. કેમ એવું પૂછે? મને કે એમ નહીં, જરાક નીચું આવે તો તો એટેક આવે બેટા. અરે મને કે એટેક ગીરે ગયો, માર્ક કેટલા કપાય? માર્કનું શું કામ? મને કે મારે વિજ્ઞાનના પેપરમાં અહીંની જગ્યાએ ફેફસામાં દોરાઈ ગયું છે. મને કે આ છોકરા, એક છોકરાને પૂછેલું મેં, કીધું હાલો ભાઈ બાળકો બોલો, જો ખાતરના પ્રકાર કેટલા? એક જણો બોલ્યો કુદરતી ખાતર, બીજો કે કૃત્રિમ ખાતર. ત્યાં અહીંથી એક હજુ પૂછે, સાહેબ હજી છે? મેં ભાઈ બે જ ખાતર હોય. મને કે છે. મેં કયું? મને કે તમારી જાણ ખાતર. આ તમારી જાણ ખાતર તો બહુ અઘરું. મેં કીધું ભાઈ. અને એક છોકરાને ઝીરો માર્ક આવ્યા ગણિતમાં, એના બાપા કે ઝીરો માર્ક છે, મારવો જોઈએ. તો છોકરો કે હાલો પપ્પા મેં સાહેબનું ઘરે જોયું છે. એટલે તને મારવો જોઈએ અને સાહેબને મારવાનું કીધું. બોલ્યો આ પ્રજા, અરે ભૂકા કાઢી નાખે એવા છોકરા. અને મારી વાત કરું તો અમરનગર, આ જ અમારું વતન અહીંયા શૈલેષભાઈ. તો અમરનગરની આપણે નાના હતા ત્યારે તો કુમારશાળા અને કન્યાશાળા બે અલગ અલગ હતી. તો કુમારશાળામાં અમે ભણતા બધાય, અને છઠ્ઠો ધોરણનો ક્લાસ મને બરાબર યાદ છે. લીમડાની હેઠે ચાર ક્લાસ હતા અને પાંચ ધોરણ હતા, એટલે એક ક્લાસે 12 બેસવાનું શિયાળામાં અંદર. આવી ઘટના, અમારા સાહેબ અમને ભણાવતા હતા બપોર 12:30 નિશાળ. અને આપણું બાળપણ જેવું તો બાળપણ ભૂકા કાઢ નાખ્યું હતું ને, એ પછી એની વાત કરીએ. પણ સાહેબ અમને કીધું કે હાલો બાળકો બપોર 12:30 વાગે સાહેબ ક્યાંકથી દૂધ પાકનું જમણ કરીને આવ્યા છે. હાલો સાહેબ છોકરાઓ 15 એકરનો પડો 10 વાર લખી નાખો, હું ઘડીક ખેંચી લઉં. સાહેબે મારું દફતર લીધું શિલેષભાઈ, અને દફતર લઈ અને શર્ટ કાઢી અને લીમડે ટીંગાડી દીધું. અને બપોરનો સમય ધીમો ધીમો વાહર આવતો હતો. હું મને મોનિટર બનાવવામાં આવ્યો, હું નાનપણથી ડાયો. સિરિયસલી તમને ભલે લાગતો ન હોવ, તો હું ધ્યાન રાખું. મને સાહેબે કીધેલું કે બહારથી કોઈ સાહેબ આવે દરવાજામાં એન્ટર થાય ત્યારે મને જગાડી દેવાનો. મેં બહુ સારી વાત છે. હું બધા 15 એકરનો પાડો લખે અને સાહેબે મારા જ દફતરેનું ઓશિકું બનાવી, અને રણછુભાઈ મારી નજર સામે કેળવણી હોઈ ગઈ. શિક્ષણ લંબાવ્યું, શિક્ષણ નસ્કોરા લઈએ. 20-એક મિનિટ થઈ અને ત્યાં ઝેરી બ્લુ કલરનું સફારી પહેરેલા મોટા સાહેબ આવતા, ખબર છે ને, ખેડાઓને નિરીક્ષક આવતા ચેકિંગ કરવા માટે. એને દરવાજામાં મેં ભાળ્યા. મેં કીધું હવે લોચો થાય, એટલે મેં સાહેબનો અંગૂઠો પકડીને કીધું સાહેબ મોટા સાહેબ આવ્યા, સાહેબ મોટા સાહેબ. આટલું કીધું હવે ફફાડા જાગી ગયા. ઊભા થઈને જો શર્ટ પહેરવા જાય તો ચોરી પકડાઈ જાય, આમને બધાને ખબર હતી. સાહેબે તરત જ ગોઠણિયા પહેર બેસીને શું કીધું ખબર છે? મારા બાળકો અહીંયા ફેફસા આવે, જો આને ફેફસા કહેવાય. એમ કરે ને બાબા રામદેવ, જો પેટ અંદર લઈ ગયા બહાર લઈ આવ્યા, પછી આને નાભી કહેવાય, આને હૃદય કહેવાય. આખો ક્લાસ ગોટે છેડો. ગણિતના પીરિયડમાં જીવ વિજ્ઞાન ક્યાંથી આવ્યું? આ શરીર વિજ્ઞાન ક્યાંથી ચાલુ થઈ ગયું? અને
બહારથી જે સાહેબ આવ્યા હતા એ એવા રાજી થયા કે ઓહો હો હો, આ શિક્ષક પોતાના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન ભણાવવા માટે પોતાના શરીરનો જ ટીચિંગ લર્નિંગ મટીરિયલની જેમ ઉપયોગ કરે છે. આને તો પ્રમોશન આપવું જોઈએ. સાહેબ પ્રમોશનમાં હોઈએ ગયા, અમે મોશનમાં જ રહીએ. છોકરા અને અમારા ક્લાસમાં જ એવું બનતું હતું, સાહેબ હાલો છોકરાઓ ગુજરાતી કાઢો, તમાકુ જૂના શિક્ષકો અમારા બધા, હા તમાકુ ખાઓ અને કાનમાંથી વાળ દેખાતા, યાદ કરો આપણા શિક્ષકો રાતે સપનામાં આવતા આપણને, નરેન્દ્રસિંહ આપણને ભણાવતા એ શિક્ષકો, જાજા ભાગે અમારી ના બ્રાહ્મણો જ ભણાવ્યા તમને બધાને જાજા, પણ કેવા હતા ખબર છે? આપણી ઘીરે આવે, આપણી ચા પીવે અને આપણને માર ખવડાવતા. પેરેન્ટિંગની તો વાત જ ક્યાં છે? આપણા બાપુજી એક ફડાકો નાખતા ને પછી હું કહેતા, રોતો નહીં નકર બીજી મારીશ, રોતો નહીં. આપણે પેલીનું જ રોયા નથી, આપણે પેલીનું જ રોયા નથી, સમજો. કેટલાક ભેગડે ચડી જાય છે ને, આ ભાઈઓ નથી બેઠા બેઠા ઘણી વાર કોઈ કાર્યક્રમમાં રોવા માંડે ત્યારે સમજો કે પેલી ઝાપટનું રોવે છે. અને આપણા બાપુજીના દાદાના રેશન કાર્ડ કેવડા ઉજળા હતા સાહેબ, તમે જુઓ, ચાર કાકા ને ચાર ભાઈઓને, એમાં બે તો જન્મતા વેદ ગુજરી ગયા હોય, એના તો ચોપડે નામ જ ન ચડ્યા હોય, બાને બાપુજીને જ ખબર હોય, છોકરાઓને ખબર ન હોય કે હા એક ગુજરી ગયો તો અમારે. એટલે કહેવાનો મુદ્દો કે અગિયાર અગિયાર જણાનું કુટુંબ હતું ને, એટલે આ આવડું મોટું કુટુંબ લાગે છે. અટાણે ચાલી વર્ષ પછી બે ત્રણ ઘટના થવાની છે પૂજ્યશ્રીની, મારા સિવાય કોઈને ખબર નથી, ગેરંટી. મોદી સાહેબ 2047ની વાત કરે, હું 2040ની વાત કરું, હું ચૂંટણી લડવાનો નથી આ તમને કહી દઉં, પણ એક વચ્ચે વાત કહી દઉં સાહેબ, કે યશસ્વી માણાના હાથમાં દેશનું સુકાન છે. આનો ફાયદો હું, આની સાબિતી હું, કલાકાર તરીકે મને પૂછો હતો કે 15 વર્ષ પહેલાં પાકિસ્તાન કાશ્મીર માગતું હતું, અટાણે લોટ માગે છે. પંદર વર્ષ પહેલાં ઓલા છોકરાની વાત મારે કે પણ અને લખી લેજો, બે આઝાદી દેવામાં બે ગુજરાતીનો ફાળો હતો, એક મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી અને બીજા સરદાર વલ્લભભાઈ પટેલ, બે ગુજરાતીઓ આઝાદી લાવવામાં કાર્યરત હતા, સક્રિય ફાળો હતો, અને અટાણે બે ગુજરાતી આઝાદી ટકાવવામાં. બાકી કોઈએ વિચાર્યું તું ભલા માણા 370 નીકળે કોઈ દી કાશ્મીરમાંથી અને શાંતિથી જનજીવન થાય, કે રામલલા કારાગૃહમાંથી બહાર નીકળીને એ પોતાની જગ્યા ઉપર પાછા બિરાજિત થાય? આ ઘટનાને એકવાર ખૂબ તાળીઓના ગગડાટથી આપણે વધાવવી જોઈએ સમગ્ર ભારત વર્ષ માટે, અદ્ભુત પળ હતું. પછી ઘટના કે અને ગુજરાતી છે ને, મૂળ બે જણા ગુજરાતી છે, અને ગુજરાતી બહેનો અહીં જેટલા બેઠા છો, એક ગરબો યાદ છે તમને? પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ, યાદ છે? પાવલી લઈને હું તો પાવાગઢ, ગાવ ને મારી યાર, પાવાગઢ વાળી મને વેરી નાઇસ, નહીં તો મારી પાવલી, વેરી નાઇસ, બહુ સરસ, જો આવડે છે, લેસન પાક્કું કર્યું છે. પાવલી લઈને હું પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, આ બે લીટીમાં ગરબો છે. પણ આ ત્રીજી લીટી છે ને પૂજ્યશ્રી, એ ગુજરાતી પ્રજાની લાક્ષણિકતા છે. આ તમને એંગલ મારા સિવાય કોઈ નહીં આપે. ત્રીજી લીટીમાં શું છે કે પાવાગઢ વાળી મને દર્શન દે, નહીં તો મારી પાવલી, માતાજી ઇફ યુ આર નોટ ગિવિંગ મી દર્શન દેન યુ હેવ ટુ બેક મી ધ પાવલી, બીકોઝ નો દર્શન નો પાવલી, નો ખર્ચા, વી આર ગુજરાતી, નો બાર્ગેનિંગ પ્લીઝ. થોડું ઘણું અંગ્રેજી એટલે બોલું છું કે નવી પેઢીને સીબીએસસી વાળાને એવું ન લાગે કે આ બિચારો દુઃખ ના માર્યો, ભંડેરી સાહેબે બોલાવી લીધો, શૈલેષભાઈ અહીંયા ધક્કો ખવડાવ્યો, એવું નથી. પહેલા મુદ્દો સમજો, વાત હળવી ફૂલ છે, હું જોડું છું ખાલી, કે બ્રહ્માંડ ભાંડોતરી પાસેથી, જગદંબા પાસેથી, પૂરા ભાવથી પાવલી પાછી માગી લેવાનું સામર્થ્ય રાખનારી ગુજરાતી પ્રજા, અને એ ગુજરાતી પ્રજાના મૂળ અને કુળના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી પાકિસ્તાનને કાશ્મીર જોઈ છે. એલા ભવે ભેળો ન થાય, તમે 2028માં હાસવજો, લાહોરમાં અમારો સાંસદ સભ્ય ઉભો છે. અને એટલે ફરી પરિણે કે એવો દેશનો શાસક આપણને મળ્યો, 75 વર્ષ પછી દેશને 18 કલાક કામ કરે એવો માણા મળ્યો, એક તાલી તો બનતી હે ભાઈ. સાહેબે કોરોનામાં કીધું તું, મેરે પ્યારે ભાઈઓ ઓર બહેનો, એક જણો કે સાહેબ ભાઈઓ બહેનો બોલે ત્યાં મારે ટાંટિયા એકી બેકી રમવા માંડે છે, કાનની બૂટ લાલ ઘોમ થઈ જાય ભાઈ, છાતીના પાટિયા ભીહાઈ જાય છે ભાઈ, મેં કા મન કે મને એમ થાય છે કે હમણાં સાહેબ કંઈક બંધ કરાવશે. આજ રાત 12 બજે છે,
એક જણો મને કે મોદી સાહેબ તમને ઓળખે, મેં ઓળખે ને, અહીં 12 વર્ષ કામ કર્યું, ઓળખતા હોય કીધું, 200 પ્રોગ્રામ કર્યા. ધનસુખભાઈ અમારે મેયર હતા ત્યારથી લઈને જેટલી વાર મોદી સાહેબ આવ્યા ત્યારેથી અમે કેટલા પ્રોગ્રામ કર્યા સરકારના, મેં ઓળખતા ન હોય. મને કે સાહેબને કાંઈ કહી શકો, શું પણ કેવું કે ને. મને કે જેમ સાહેબે જૂની નોટો બંધ કરાવી હા એમ કહો ને, મેં શું જૂના લગ્ન બંધ કરાવે. મેં કીધું કા? મને કે તારી કાકીથી કંટાળી ગયો હશે. કાકીના કંટાળા પ્રાઇમ મિનિસ્ટર પાસે સોલ્વ ન કરાવાય. મેં કીધું ભૈલા, અને ક્યાંક સાહેબ આવે તો આજ રાત 12 વાગે છે પુરાની બીવિયા. જો તાલી પાડો તો તમે તમારે ખર્ચે પાડજો, હું નથી કહેતો તમને આમાં. તમને કારણ કે સગાઈથી લગ્નનો ગાળો છે ને, એ જીવનનો સુવર્ણ કાળ છે. તમે જુઓ, સગાઈ ટાણે પત્ની રોમેન્ટિક લાગતી હોય ને 35 વર્ષ પછી રોમ રોમ એન્ટિક લાગતી હોય. તમે જુઓ, સગા હેઠળ બધા જ પુરુષોએ કે બહેનોએ બધાએ ગીત ગાયા હોય, પંગ લીલું જોયું ને તમે યાદ આવે. સગાઈનો કાળ યાદ કરો, કાળ 25 વર્ષ જવા દો. પછી ઈના એ ભાઈને પૂછો, એ શું ગાય? કમ્પોઝિશન અનવારીએ ખાલી શબ્દો બદલી જાય. શૈલેષભાઈ, એક ઠું ઠું જોયું ને તમે યાદ આવ્યા, જાણે પડ્યો છપનિયો દુકાળ માથે રા, ક્યાંક કૂતરું ભસ્યું ને તમે યાદ, ક્યાંક વાસણ ખખડ્યા ને તમે યાદ આવ્યા, ક્યાંક બરણી ફૂટી ને તમે યાદ આવ્યા, આજ કપડા ધોવાનો મારો વારો, કામવાળી ભાગીને તમે યાદ. ખરેખર ગોટા વળી ગયા. બેટલા જેટલા બહેનો બેઠા છે ને યાર, તમારે કેટલું સુખ છે. તમે જુઓ તો ખરા, તમે જેને સીધા વાળા આપ્યા છે એને શું કહેવાય? સ્ટ્રેટનિંગ, સ્ટ્રેટનિંગ કરાવવા છે. જેને ભગવાને કરકરલી આપ્યા છે, કરલી કરલી કહેવાય ને, કરલી કરલી વાળાને સ્ટ્રેટનિંગ કરાવવા છે. સ્ટ્રેટનિંગ વાળાને કરલી કરાવવા છે. મૂળ ભગવાને આપ્યા હોય, ઠાકોરજી આપ્યા હોય, એમાં નથી જોતા. 8-8 હજારના ભાવનગરમાં કેટલો ખર્ચો થાય બેન? 20 હજાર. ઓહો, ઓલું કેરોટીન શું કરાવે? કેરેટીન. મને બધી ખબર હોય પાછી, હું ભલે ને કરાવતો ન હોઉં. હાઈલાઇટ્સ કરાવે, હાઈલાઇટ આટલા કેટલા ખાલી ફૂમકું હોય ને, હા એને ખાલી કલરફુલ કરવાના 8-8 હજાર રૂપિયા. બહેનો બોલો, વાળ બહેનોને કેવું, 1-1 લાખ રૂપિયા વાળમાં ખર્ચી શકે. વાળ ડાબી બાજુ રહેવા જોઈએ, વાળ જમણી બાજુ રહેવા જોઈએ, વાળ છૂટા રહેવા જોઈએ, વાળ ભેગા રહેવા જોઈએ, વાળ આમ રહેવા જોઈએ, વાળ ડાબી બાજુ. અને પુરુષોને વાળ રહેવા જોઈએ. સરકારી કાર્યક્રમ છે ખાલી. આ જેટલા છે એટલા રહી જાય ને, આમ જોયેલે ગંગ નાયા મોટા. તું કે હું કરવાનું? કોક એમ કે ઘોડાની ખાલી જગ્યા તમે ભરો માથે, તો એ ભરવા તૈયાર. ડુંગળીનું ખાર્યું ભરો, ભરવા તૈયાર. ભાઈ તું કે આ જેટલા છે એટલા રહી જવા જોઈએ, રહી જવા જોઈએ આ જેટલા છે એટલા. પણ એટલે બહેનો, અને ખરેખર પુરુષો છે ને, આપણે જાગો ગ્રાહક જાગો. આ લોકોએ આપણા બધા જ કપડાં લઈ લીધા. આમ ગણો તો આપણા, આપણે સૂટ પહેરતા થયા, આ લોકોએ સૂટ પહેરતા થયા. આપણે કોટી પહેરતા ગયા, આ લોકોએ કોટી પહેરતા થયા. આપણે જભા પહેર્યા, આ લોકોએ એની શું કરી? કુર્તી કરી, કુર્તી કરી ને. પછી આપણે જેટલું આ બધા જ આપણા કપડા પહેરીને આવી શકે, આપણે એકે એનું પહેરી હોય ક્યાં? 2 મિનિટ વિચારો તો ઘરચોળું પહેરીને મેં એન્ટ્રી કરી હોત, શું થાય? શૈલેષભાઈ કહી દે કે જાઓ બધા નીકળો, ભાઈ કાર્યક્રમ કેન્સલ છે. સાંઈરામનું છટકી ગયું. આ નીરવ સિલ્કનું પટોળું પહેરીને બેઠો હોત. જરીક આમ વિચારો તો ખરા, વિચારો તો ખરા તમે. આ તો શરમાઈ ગયો. અને શરારા પહેરાયું હોત.
આ ગાઉન પહેરીને કેવું લાગે હતા જરાક વિચારો તો ખરા. આ બે શ્રગ વાળા ફ્રોક પહેરીને બેઠા હતા. વાત હા હળવી ફૂલ છે, હું જીવન સાથે જોડું છું કે સાહેબ એક પુરુષ પાસેથી, એક કલાકાર છું, મારે ક્યાં તમારા આમાં જ કોઈને વેવાય બનાવવાના છે, તમારે નથી મને બનાવવાનો, 3 કલાકનો આપણો નાતો છે, છતાંય પુરુષ પાસેથી તમે એવી અપેક્ષા રાખો છો પુરુષની જેમ હોય, એક સ્ત્રી પાસેથી એવી અપેક્ષા રાખો છો કે સ્ત્રીની જેમ આવે ભાઈ, એનામાં લજ્જા હોય, એમાં મર્યાદા હોય. કેટલાક ઘરમાં હું જાઉં છું ને ત્યારે મારા શ્રી આ શબ્દ હું સાંભળું છું કે સાહેબ રમે અમારી એક જ દીકરી છે પણ અમે દીકરાની જેમ પાળી છે. આનો મતલબ કે તમારી અંદર એષણા તો દીકરાની જ છે, દીકરીને દીકરીની જેમ પાળો ને ભાઈ, આ એને દીકરાની જેમ પાળીને કોકના દાળા વાટા કાઢી નાખશો તમે. આ મુદ્દો મારો સમજાય છે, વાત હું જોડું છું જીવન સાથ, દીકરીને દીકરીની જેમ ઉછેરો ને ભાઈ, એને હું કામ દીકરાની જેમ ઉછેરો છું એમ, કારણ કે એને એને, અને હું કહું છું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવો, ડોક્ટર બનાવો, આઈપીએસ બનાવો દીકરીને, પણ સમાજની દીકરીઓ એટલું યાદ રાખવાની જરૂર છે કે હારી દાળે આવડવી જોઈએ ને, કારણ કે અન્નપૂર્ણાનું નામ છે, સ્ત્રી છે એનું એક નામ અન્નપૂર્ણા છે સાહેબ, એને હારી દાળ નું આવડતી હોય, અને બધાને સગાઈમાં અમુક સરકારી સવાલ પૂછાણા જ હોય, યાદ કરો તમને શોખ શેનું છે, આવું લગભગ બેનોને એના ફિયાન્સે પૂછ્યું હોય, કાં તમે પૂછ્યું હોય તમને શોખ શેના જ, એટલે શરમાતા શરમાતા બેન એમ કે મને છે ને એકચ્યુઅલી કુકિંગનો બહુ શોખ છે, હરામ જો હરખી મેગી આવડતી હોય, રસોડું જ એને ભાળ્યું ન હોય આખા ઘરમાં, બાકી બધું ભાળેલું હોય. અત્યારની પેઢીની વાત કરું, શું છે પણ મેગી નથી આવડતી, ચાય બનાવો તો ભૂંડી ભૂખ જેવી બે વાર ચડાવવી પડે પાછી અમારે, મને કુકિંગનો બહુ શોખ છે, તમને શેનો શોખ, મને છે ને ક્રિકેટનો શોખ. અચ્છા 12મા ખેલાડીમાં રાખ્યો નથી તને કોઈ, આખા ગામમાં તું ફિલ્ડિંગ ભરવામાં જ આવેલો છો પહેલા, રેવા દે ને તું, મને ક્રિકેટનો શોખ છે. અચ્છા તમારી બિઝનેસ શું હોય કન્યા, પૂછી લે તો લો કે મારે વુડન બિઝનેસ છે, દાંતણ વેચતો હોય. જાગો ગ્રાહક જાગો, પછી વુડન બિઝનેસ તમે શું કરો છો એકચ્યુઅલી, હું એડમિન છું. અચ્છા પછી ખબર પડે કોઈ કંપનીમાં એડમિન નથી, આ રહ્યો 162 વોટ્સઅપ ગ્રુપમાં એડમિન છે. તો ફરી ફરીને મારો મુદ્દો કહેવાનો છે તમને, સોશિયલ મીડિયા ઉપર એટલું કનેક્શન વધી ગયું છે કે વર્ચ્યુઅલ વર્લ્ડની કિંમત જ નથી. આ બે સરસ સ્ક્રીન રાખેલી છે, આમાં મારે 1000 વિડીયોમાંથી ગોતીને કંઈક મૂકી દીધું હોત તો કંઈ ખર્ચો જ નહોતો, પણ વેલ્યુ એકચ્યુઅલની છે ભાઈ. ઓનલાઈન અમે ડાયરા કર્યા ત્યાં અમને ન ખબર પડી ગઈ હોય કે વેલ્યુ એકચ્યુઅલની છે ભાઈ. પેમેન્ટ આપતા હતા અમેરિકાથી લંડનથી કે સાયરામભાઈ ઓનલાઈન ડાયરો કરી દો, એક આ વિડીયો વાળોને એક બેંજા વાળોને, હા 2-3 જણા હોય, કોઈ હિસાબે ભેગું નથી થતું સાહેબ, કારણ કે તમારી તાલી છે ને એ અમારા માટે આશીર્વાદ છે. આ સર્કલ પૂરું થાય છે આખ્યા યુટ્યુબમાં છે જ ને ભાઈ બધું, પણ રૂબરૂ આવે સાંઈરામ તો રૂબરૂ ઓડિયન્સ હોય. યાદ રાખજો ગાનારો કોઈ કાનસેન કાનસેન મોટો નથી, મોટો છે અમારો સાંભળનારો કાનસેન જે અમને બિરદાવે છે, અમને પ્રેમ કરે. એક એક લોકગીતમાં એવી સરસ મજાની વાતો છે, એક એક લગ્નગીતમાં એવી સરસ મજાની વાતો છે, યાદ કરતાં કરતાં આપણે આ ગલાળવું છે. પણ બહેનો આપણું બધું જ કોપી પેસ્ટ મારી લીધા એટલે, અને ક્યાંય પહોંચાતું જ નથી. તમે એમ કહો ને કે આ વખતે કેમ આમ ભાતમાં જરાક પાણી વધી ગયું, એટલે એમ કહેશે કે ચોખા નવા છે. તમે ઇન્સ્ટન્ટ જવાબ સાંભળો છો જેટલા પતિદેવો બેઠા છો ને, ચોખા નવા છે. અચ્છા આપણે કે આમ ચા કેમ આજે મીઠી થઈ ગઈ વધારે, ખાંડ જ જાડી છે. ખાંડ જાડી છે, કેન યુ બિલીવ ધીસ? તરત જ આ લોકો પાસે જવાબ હશે ત્યારે, આપણે કેમ રોટલી બળી ગઈ છે, તાવડી તૂટેલી છે, એનો ક્યાંય વાંક જ નથી. સાંભળજો વાંક આપણો જ છે આમાં, તાવડી તૂટેલી છે. આપણે આપણે ક્યારેક ઘરે વહેલા આવીએ, 10 વાગે રોજ આવતા હોય, 8 વાગે આવતા હોય, એટલે 6 વાગે તમે જાજો એટલે તમારે તમારા ઘરના પૂછે કા કા, અરે પણ અમારું ઘર છે યાર, મેં હપ્તા ભર્યા છે, તું કોણ મને પૂછવા વળે કા કેમ, આજ મેચ લાગે છે તો જ વહેલા આવો તમે. હા તમે જોઈ લો ક્યાંય પો મોડા જાય તોય મૂકીએ, ક્યાં ઉડાણા હતા, અને ફોન કેમ સ્વિચ ઓફ, અરે ભાઈ થઈ ગયો તો સ્વિચ ઓફ, હા 3-3 હાળા આપ્યા છે તો કરી નાખવા પડે. જેને ભગવાન શત્રુ નથી આપતો ને એને 2-3 હાળા બટકાવે છે. રાતે 1:30 વાગે ફોન આવે, જામીન પડવાનું છે સીધા, જાલા સાહેબ ને ફોન આવે, તમારો હાળો છે, એ કહે છે કે તમારો હાળો છે, હા ભાઈ એને છોડાવે હું આવું છું, બરમુડા પહેરીને જેને છોડાવવા જવા પડે ભાઈ. આ અનુભવ નથી હો પાછા, કારણ કે આ ગામમાં કેવું તો પડે ને મારે ભાઈ. આ હા
કેમ મોડા એવા? હા, અને રસોઈના તમે વખાણ કરો ક્યારેક. એક બેન અમારા પાડોશમાં રહે છે ને ભાઈ, મને કે મારા ઘરવાળા મને કંઈ જામતું જ નથી. મેં કહું તો જમવાના વખાણ કર. મને કે પણ મારી વાઈફ કોઈ દિવસ મને વાલથી જમાડતી નથી. મેં ભાભીને કીધું, ભાભી આને વાલથી જમાડો. મને હા ખોટાડો છે, કાલે જ વાલનું શાક કર્યું હતું. હવે આને તમે શું સમજાવો? આપણે ક્યારેક વખાણ કરી, વાહ આજ તો સરસ જમવાનું બનાવ્યું, એટલે શું કહેશે વાઈફ લોકો? સારું જ બનાવું છું. ઓકે, સારું જ બનાવું છું, તમને કદર નથી. અને આ તો હું ટકી. આ વાક્ય લાઈફમાં એક વખત તો દરેક પુરુષ સાંભળે છે, સાંભળે છે અને સાંભળે છે. આ તો હું ટકી. બીજી હોત ને, અને શેડા ફૂડે હો પુરુષને, કાશ બીજી હોત. એટલે જાગો ગ્રાહક, જાગો. આનંદ કરતા કરતા આપણે આપણી બધી વસ્તુ લઈ લીધી. એક જૂના જમાનાનો આપણી પાસે બાપુજી લેંગો હતો, યાદ કરો. એ આ લોકોથી જોવાતું નતું. એનો આ લોકોએ શું બનાવ્યો? જો હું નથી બોલ્યો મારા, એનો પ્લાઝો બનાવ્યો. પ્લાઝો લફડફફડ લફડફફડ, બાપુજીનો લેંગા જેવો જ હોય. તમે જુઓ, હારા ઘરના બે બહેનો આમ ટેબલ આડા ઉભા રહી જાય ને પ્લાઝો પહેરીને, તો ટેબલ ક્લોથની જરૂર ન રહીએ. પડદા જ છે એ આખે આખા. બાપરે, ગામડા સુધી પ્લાઝા પોગી ગયા. ધંધે લગાડ્યા હો પ્લાઝા. એ તો ગામડામાં વહુએ પૂછ્યું અને વરને કીધું કે મારે મારા બર્થડે ઉપર પ્લાઝો જોઈએ છે. એ કેવો હોય? તો બાપુજી લેંઘા જેવો. થોડાએ શોર્ટકટ કર્યો, ખોટો ખર્ચો ન કરવો. બાપુજીનો જ પાણ કોરાનો કાપડનો લેંઘો ઉપાડ્યો અને દીધું. ભાઈ બંધને આમાં જરૂરી ફેરફાર કરી, કલર ફેરવી દે, સ્ટાર્ચ કરી દે, આર કરીને લાવ્યો. ઘરવાળી અરખ પદોડી પાછી પ્લાઝો પહેરી અને સોસાયટીમાં 9 વાગ્યામાં બતાવવા ગઈ બેનપણીઓને, મારા હસબન્ડ લઈ આવ્યા છે મારા માટે 1500 નો પ્લાઝો રાજકોટથી. 10 વાગે ધનસુખભાઈ દાદા ગોટે સીડ્યા. બાપુજી, ઓ બેટા, મારો લેંઘો જડતો નથી. ક્યાંથી જડે? એકનો એક લેંઘો હતો, એનો કલર થઈ ગયો. બાપુજી હવે નહીં મળે તમને. એટલે આ તો આનંદની અત્યારે પ્રેમ. સોશિયલ મીડિયા ઉપર એટલું બધું ઝપટથી જઈ રહ્યા છીએ આપણે. એટલે દીપક દાદાએ દાદા ભગવાન પરિવારમાં મને એક વાક્ય કીધેલું કે સાંઈરામ, જાહેરમાં પરિવારજનોને કહેજો, શું કામ જરૂરી છે આ બધી કથાઓ? શું કામ જરૂરી છે આ મંડપ, આ મેળા? આ કઈ માત્ર સંપત્તિ વધી ગઈ એટલે નથી કર્યું. આ યુગો યુગોથી તમારી પેઢીઓના ભૂન પાક્યા હોય ને ત્યારે પૂજ્ય ચરણના તમારી ઘરે પગલા થાય મારા વાલા. આવી ભાગવત આ એમને નથી થતું. કોઈ એમ કે પૈસા દઈને થઈ જાય, અરે કરી તો લ્યો તમે. મેં કીધું એમ આપ આવ્યા પહેલા કે સત્યનારાયણની કથા ન થાય, પુણ્ય કાર્ય થાય, ક્યારેક પરમાર્થનું કાર્ય થાય, ધર્મનું કાર્ય થાય. તો સમજો કે તમારી સંપત્તિ ઠાકોરજીએ સિલેક્ટ કરી છે. આટલા લોકો અહીં ભોજન લેશે. બાકી તમે જુઓ સિટીમાં તો આપણે દરવાજામાં કાણા રાખ્યા, અંદર લીધા જેવા છે તો જ દરવાજા ખોલી છે. વાતું છે મોટી મોટી આપણી. કાઠિયાવાડમાં કોક દીધું ભૂલોડ પડી ભગવાન. અરે ભાઈ ફીણ લેવડાવી દે ભગવાનને. હું મહેમાન આવ્યો ને પછી બોલો હું આવ્યા. 1.5 કરોડનો બંગલો હોય ને દરવાજો ખોલીને કોક આપણને પૂછે બોલો શું છે, તો આપણને ઝેર ન થઈ જાય બંગલો અને એનો માલિક બે. એના કરતાં 10,000ના મકાનમાં ભાઈબંધ ભાડે રહેતો હોય અને તમારી 1.5 વાગે બપોરે ગાડી બગડે અને તમે અહીંયા જાઓ કે ભલા માણસ હેરાન થયો છો અને એ બથ ભરીને તમને મળે ને, અરે મારો ભાઈબંધ આવ્યો, મારો વિહામો આવ્યો, તો ભલા માણસ એનો હુકો રોટલો પનીર ટીકા મસાલા જેવો તમને. મારો કહેવાનો મુદ્દો એ છે, વાહિદ અલી વાહિદની એક ગઝલ છે મારા શ્રી, આપના ચરણમાં મૂકું છું, કે કબ તક બોજ સંભાલા જાય, યુદ્ધ કહાં તક ટાલા જાય. માથે બહુ ભાર લઈને ન ફરતા, ના પાડું છું, ઠાકોરજીના ચરણે મૂકી દેજો. ભાર લઈને પૈસા બહુ છે, આ ભાર છે, હું મોટો માણસ, આ ભાર છે. ઝુંઝુનવાલા પાસે 40,000 કરોડ હતા, સિગરેટ ચાલુ રહીને ભાઈ ઓલવાઈ ગયો. કોરોનામાં મોતના તાંડવ સામે મેન તમે જોયા છે, ઘરની હોસ્પિટલો હતી એ બચ્યા નથી. યાદ કરો, દ્રષ્ટિ કરજો તમારા જેતપુરના, રાજકોટના, સૌરાષ્ટ્રના. આ એક આમ ઇનબોક્સ ઉપર કેટલા નંબર મેન તમે આ મોબાઈલમાંથી ડિલીટ કર્યા. આ માણસ વયોગ્યો યાર,
હેલ્થ કોન્શિયસ માણસ વહી ગયા, કરોડપતિ માણસો વહી ગયા. મુદ્દો એટલો છે કે ક્યારે આપણે બચી ગયા, એટલે જે ગયા એ બધા કાંઈ પાપી હતા ને આપણે બહુ પવિત્ર છીએ, આવા વેમમાં હું નથી, તમે નો રહેતા. મારું એવું માનવું છે સ્પષ્ટ રીતે કે કોકના આહુડા લૂછવાનું બાકી રહી ગયું એટલે ઠાકોરજી આપણને જીવાડ્યા છે. હાથમાં જગ્યા શું કામ છે ભાઈ? તો કે આપણે એકબીજાનો હાથ પકડી ને એકબીજાને સાથ આપી શકીએ, એટલા માટે ઠાકોરજી હાથમાં જગ્યા આપી શકે છે. મારું માનવું છે કબ તક બોધ સંભાલા જાય, યુદ્ધ કહાં તક ટાલા જાય, ઓર દૂધ છીન બચ્ચો કે મુખ સે ક્યો નાગો કો પાલા જાય. દો હવે શેર સાંભળજો મારા છે કે દોનો ઓર લિખા હો ભારત, દોનો ઓર લિખા હો ભારત, સિક્કા વહી ઉછાલા જાય. દોનો ઓર લિખા હો ભારત, સિક્કા વહી ઉછાલા જાય. અને આ શેરનો પ્રાણ છે જેના લીધે હું આ ગઝલ બોલું છું કે તું ભી રાણા કા વંશજ હૈ, તું ભી રાણા કા વંશજ હૈ, ફેક જહાં તક ભાલા જાય. વયમ અમૃતસ્ય સંતાન, આ જ વાતને ઉર્દુના શાયરે કીધી છે કે આપણે ઈશ્વરના સંતાન જી સાહેબ. પ્રકૃતિએ તપ કર્યું છે આપણા બધા માટે. અહીંયા સાંઈરામ દવે એક સેલિબ્રિટી છે એવું નથી, આ ધરતી ઉપર આવનારો પ્રત્યેક જીવ સેલિબ્રિટી છે. ભલામણા જીવતા આવે આવડે, મોજ કરવા જન્મેલા છે. તમે જુઓ મોરલા મોજ કરે છે, દેડકા મોજ કરે છે, કાગડા મોજ કરે છે, માણા જેવું હોગ્યું મોઢું લઈને બેઠો. ધંધામાં હમણાં મજા નથી, જમાનો બગડી ગયો, તે જ બગાડ્યો ભૂત બેહાડી આખા જમાનાની તે જ. તું શાંતિ રાખને, આવું તો ન જ બોલું. જમાનો બગડી ગયો, જમાનો ભૂકા કાઢી નાખે એવો છે. ભલામણા તને જો ગોઠવા તો આવડે, તને એમાં ગોઠવા જતા આવડવું જોઈએ. કઠણાઈ તો જો આપણે ગોઠ, આપણી ઘરે લાઈટ જાય છે એટલે આપણે શું કરીશ? પેલા બહાર નીકળી બસ આઈ બાજુવાળાને પૂછે તમાર છે તમારે નથી? હા જો એને પણ તમારે હોય અને મારે ન હોય, આહા તો ધીંગાણું છે. આનો મતલબ એમ છે કે આપણે બીજાના દુઃખે દુખી થઈ શકીએ છીએ, બીજાના સુખે સુખી નથી થતા મારા વાલા. તો ઠાકોરજીને પ્રાર્થના ઈ કરજો કે બીજાના સુખે સુખી રહેજે મારા વાલા, અમારે બીજું કાંઈ જોતું નથી. હે ઠાકોરજી મારા માટે નહીં, પ્રાર્થના કરીને કેકાદ સમાની આરતી વખતે કહેજો કે મને આજ એવો મોકો દેજે કે હું કોકની દીકરીની ફી ભરી શકું. ભલામણા ઝૂંપડામાં જે ભણવાની તૈયારી હોય, જે ખરેખર જીપીએસસી કરવા માંગતી હોય, એવી કોઈક દીકરીની, બાપ વગરની દીકરીની ફી ભરવાનો મને મોકો. મને આજ ફોન આવે કોઈના માટે કે ભાઈ ફલાણા ભાઈને કામ જરૂર છે, આ ભાઈની દીકરીના લગ્ન છે, અને પાસે કરિયાવારના પૈસા નથી, કોકના મામેરા ભરવાનો મને સમય આપજે મારા વાલા. ઠાકોરજી ભાઈ માગો તો આ મગાય, બાકી હવાના પોરમાં રોજ 11 વાગે એક ભિખારી તમારી ઘરે ભાખરી લેવા આવે બેન, તમને ગમે કોઈ? રોજ 11 વાગે ભાખરી આપો ને બેન, એટલે ભિખારી જો ઝેર થઈ જાય. તો આપણે રોજ એકની એક વસ્તુ માગવા જાય ઠાકોરજી પાસે, તો ભલામણા ઠાકોરજી પાસે માગણીઓ લઈને નહીં, લાગણીઓ લઈને જવાય મારા વાલા. ભૂદરજી જોશી નામના એક કવિ થઈ ગયા. એ ભૂદરજી જોશીની કવિતાઓ ગવાય છે બહુ. પેલો છંદ તમે ગાઓ છો વિશ્વબેન, ઓલો બધા ગાયકો રંગ, અરે 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 રૂમઝુમ રૂમઝુમ બરસત બરખા ઘનન ઘન ઘર ઘોર ગજે, કામ ભૂલવી જાય, ભૂલવાડી દિવસ મને તમે. હું છે ને ચા સિવાય કાંઈ પીતો નથી, પૂજ્યશ્રીની કૃપા છે, આશીર્વાદ છે. બાકી એક જણાએ તો મળતી વખતે કીધું હતું કે માતાજી નેક્સ્ટ ટાઈમ લીવર હારા આપજે. માલ તો હારો જતો, લીવર નબળા નીકળ્યા. અને ઘરનાએ કીધું બરાબર, એક ઘરનાએ કીધું કે તમે તો ચા છોડી દીધી, તમે તો દારૂ છોડી દીધો, તમે કેમ પાછું ચાલુ કર્યો? કે હું મારા માટે નથી પીતો, મારા છોકરા માટે પીવું છું. તો કા? તો કે હમણાં દિવાળી આવશે, તો કે હા. દિવાળીમાં છોકરા ફટાકડા ફોડશે, તો કે હા. ફટાકડામાં રોકેટ હશે, તો કે હા. રોકેટ ફોડવા હાટું છોકરાને બોટલની જરૂર નહીં પડે. મારા છોકરા કોઈની ઘરે બોટલ ગોતવા જાય એ મારાથી ન જોયું જાય લે. આ હા હા, આપુડી છે, ચાર પ્રકારની ચા છે, આપુડી, બાપુડી, જગુડી અને ડખુડી. આપુડી ચામાં 100% દૂધ હોય. પહેલી ચા જે બા ને બાપુજી પહેલી ચા મૂકે ને આ તમને ફીલ આવે ખાલી એટલા માટે.
હોય 100% દૂધની ચા. પછી દાદા ને દાદી ઉઠે 7 વાગે એટલે એ ચારે ની મુકાય, એમાં 80% દૂધ અને 20% સાબરમતી પાદર, 80% દૂધ 20% પાદર. પછી 8 વાગે ચીલર ઉઠે, 2, 3, 4, 5 જે કઈ ફૂલને ફૂલની પાંખડી, ઠાકોરજીની કૃપા, ચીલરની ચા મુકાય, 50% દૂધ 50% પાદર, પાદરનું પાણી. એમ છેલ્લે ડાયરો હોય, લગ્ન હોય, કથા હોય, રસોડામાંથી જોવા મોકલે કેટલાક હજારક જેટલા હજાર પાણી નાખ પાણી નાખ, એટલે નો આ થાયડો હોઉં. અને 80% ભાદર 20% દૂધ વાળી થાય ને એને ડખોડી કહેવાય. પણ આ તો પટેલ ડાયરો છે ભાઈ, અહીં તો આપુડી હોય. તાલી પાડો એકવાર, કારણ કે હોય તો એ કહેવાય નહીં, અમારે પેમેન્ટ લેવાનું બાકી હોય. બહુ સમજદાર ઓડિયન્સ આજે અમને મળ્યું છે ધનસુખભાઈ, આભાર તમારો. અને આવું અમે દરેક કાર્યક્રમમાં કહીએ છીએ, ખોટું ન લગાડતા. પણ એક કવિતા મારે પૂજ્યશ્રીના ચરણે મૂકીને પછી હળવી ફૂલ મજા આવતા હે, આગળ હાલશું આપણે થોડોક થોડોક. પૂજ્યશ્રી, બપોરે 1:30 વાગે અમારે ઘરે કૂતરો એક આવીને હુઈ જાય. રાજકોટમાં અમે માંડ માંડ મારું મકાન બનાવ્યું, ક્યારેક આ પગલાં કરજો. તો 1:30 વાગે આવે અને 4 વાગે લગી હુઈ જાય. અને એક દી જોયું, બે દી જોયું, ચોકીદાર મને કે સાહેબ એ કૂતરા કોઈ હેરાન નહીં કરતા લેકિન સોજાતા હે, એટલે કોકનું હારા ઘરનું પાળેલું કૂતરું હતું. મેં કીધું કોક બિચારો ગોતશે. મને ઓળી જીવ દયાનો ભાવ આવ્યો, મેં એના ગળામાં એક ચિઠ્ઠી લખી કે સાંઈરામ દવે મારો ઘરે આ રોજ કૂતરું 1:30 વાગે આવે છે, 4 વાગે લગી સૂવે છે, ગોતતા નહીં, આ નંબર ઉપર રિંગ કરજો. એમ કરીને નંબર. બીજે દિવસે હામી એક ચિઠ્ઠી આવી પાછી કૂતરા, સાંઈરામભાઈ અમે આ કૂતરાને ગોતતા નથી, પણ આ કૂતરું છે ને મારા ઘરવાળાનો મગજ છટકેલો છે થોડોક, એટલે એની કચકચથી કંટાળીને રોજ 1:30 વાગે આરામ કરવા તમારી ઘેરે આવતું રહે છે. આ સમજીને આવે છે. ધનસુખભાઈ બીજું વાક્ય જોરદાર, તો તમને વાંધો ન હોય તો કાલથી હું આવું. મરે મરે કીધું આ ખરેખર આ પણ. એટલે અમુક એક ભાઈ ઘરે હું ગયો ને તો કૂતરું આમ બાંધેલું, ભાઈ આ ભસે છે ભાઈ કઈડે જા, ના આવતા રહ્યો તમે આવતા રહ્યો આવતા રહ્યો, ભાઈ આ કઈડે છે તમે આવતા રહ્યો બકા, મેં ભાઈ કઢતું હોય તો કઈક તમે આવો તો ખરા, કે આજે જ લીધું છે. અમુક અભાઈ ગયા ટેસ્ટિંગ આપણી માથે કરતા હોય. અને આમ એક જણો આમ ઘરે ગયો ને તો એ મારો ભાઈ બધા આમ પંખો કઈક રિપેર કરતો હતો આજે, એમ જા એ રિપેર કરતો એમાં વાયર હતા, એમ ભાઈ નીચે આવે બે વાયર, મને કે સાંઈરામ આ લાલ વાયર ને અડતો, એક લાલ ને કાળો બે વાયર હતા, મેં તો ભોળા ભાવે આમ લાલ વાયર ને હીડો, મને કે શોર્ટ આવે, મેં તરત જ મૂકી દીધો. મેં કીધું યાર મને કે બસ નથી આવતો ને, ના મને કે હવે કાળા નો અડતો. મેં કીધું આવતો હોત કાળાને લાલ તો હું તો મારા તો મેં કીધું તો રામ રમી જવાના હતા ને, વાત જવા દે. પણ આવા આવા માણસો છે. એક ભાઈ ઘરે અમે ગયા ને ભરતમામા ભરાડ છે રાજકોટમાં અમારા, અને મારું મોહાળ અમે જમવા બેઠા હું ને મનીષ ને અમે, તો એણે બહુ સરસ વાત કરી. અમે 2 ભાખરી ખાધી હજી તો, અને સરસ જમવાનું હતું હોય રીંગણાનો ઓળો ને ભાખરી તો મજા આવી. મેં કીધું હજી હું જમતા હતા ને ત્યાં બામા કે ભણા તું તો સારો મહેમાન છો, હમણાં એક ભૂખડી બારસ મહેમાન આવ્યો હતો જમતા જમતા, અને મારે બાજુ મોન હોય. મેં કેમ, મને કે હારા 3-3 ભાખરી ખાઈ ગયા. મનીષ કે મામા અમારી છેલ્લી હો હવે નથી જોતી. આ અમુક આમ પરાયણે ગોટે. અને વિદેશ જાજો લક્ષ્મણભાઈ, અહીંયા લંડનથી અમારે બેઠા છે. કેટલા બધા વિદેશ તમે લોકો ગયા હો બધા, પટેલ સમાજ તો જમાવટ છે અત્યારે, વાત જવા દો. લંડનમાં લેસ્ટરમાં મારા એક પટેલ મિત્ર છે શૈલેષભાઈ અશોક પટેલ, એનો બેઝમેન્ટમાં બહુ મોટો શોરૂમ છે, તો એના શોરૂમ ઉપર બોર્ડ મારેલું થોમસ એન્ડ પટેલ બ્રધર્સ. તે વળી મેં ઓલી માસ્તરનો જીવ ને તે ઇતિહાસ ભૂગોળ જાણવાની કોશિશ કરી, થોમસને હું ભેગો રાખ્યો, પટેલ બ્રધર્સ ખાલી રખાય ને આપણે. મને કે અશોક કાકા એ બહુ સારો જવાબ, મને કે શાંતિ રાખ, ઇન્વેસ્ટમેન્ટ બધું થોમસનું છે, પટેલની બુદ્ધિ છે. મને કે આને તોળિયાને ક્યાં ધંધો કરતા આવડે છે. મને કે એટલે
એટલે હલાવી જે આપણે પણ કે પૈસા બધા થોમસ ના છે, બોલો આવી જમાવટ કરી કે બેઠા છે. એટલે ક્લાસમાં પૂછેલો સવાલ કે વોટ ઇઝ ધ કલ્ચર ઓફ પટેલ, એક જણો બોલ્યો કે એગ્રીકલ્ચર ઇઝ ધ કલ્ચર ઓફ પટેલ. બહુ હળવી ફૂલ વાત છે, પણ યાદ રાખજો જગતનો તાત શબ્દ તમને કહેવામાં આવે છે, ખેડૂતના દીકરાને. બ્રાહ્મણને ભૂદેવ શબ્દ કહેવામાં આવે છે, ક્ષત્રિય માટે બાપુ શબ્દ કહેવામાં આવે છે, ચારણો માટે એ દેવી પુત્ર શબ્દ કહેવામાં આવે છે. તો આ શબ્દો કોઈ ભાજપે કે કોંગ્રેસે આપેલા નથી, આ અઢારે વર્ણને જગતનો તાત લાગ્યો હોય, ભૂદેવ લાગ્યો હોય, બાપ જેવો લાગ્યો હોય, સમાજના ઇલકાબ છે. એક તાલી તો બનતી છે આપણા ગઈડિયાઓ માટે. એવો હળી મળીને સમાજ રહેતો હતો આખે આખો, કે દરેક ગામને દરેક કોમ ઉપર પોતાની કોમ ઉપર ગૌરવ હતો. એથી ભારત ભારત બન્યું છે. એટલે પૂજ્ય ગાંધીજી એમ કહેતા કે સાચું ભારત જોવું હોય ને તો હિન્દુસ્તાનના શહેરોમાં ન જાતા, હિન્દુસ્તાનના ગામડાઓમાં જાજો, સાચું ભારત ત્યાં જીવે છે. અત્યારે ગામડા તો ઠલવાઈ રહ્યા, તમે જુઓ શહેરમાં. એક જણાએ અમારે 10 વીઘા વેચીને 40 લાખની ગાડી લીધી, પછી મારી પાસે આવ્યો, મને કહેરામ કવિતાનું કઈક નામ ઉજાડો, ગાડીમાં હું લખું. મેં કીધું તું તો હાથ બારના ઉતારાની કૃપા જ લખાવજે, તારે બીજું કઈ ન લખાવાય. તે 10 વીઘા ઓછી કરી મેં. અમે તો બ્રાહ્મણો છીએ, અમારી પાસે તો જમીન છે નહીં, તમે જે વાયવું એ બધું ખાઈ ગયા અમે, પણ વેચાઈ રહી છે જમીનો. એક સમયે રાજકોટથી અમદાવાદ સુધી જતા હતા તો લહેરાતા મોલ હતા, યાદ કરો, અને હવે સિમેન્ટના મોલ છે. જાગશું નહીં ને સાહેબ, જેની જેની જમીનો છે, ખેડૂત સમાજ અહીં બેઠો છે, કિસાનો બેઠા છો, એટલે યાદ કરું છું કે સાહેબ જાગજો, નગર 20 વર્ષ પછી આપણા છોકરાને ચોખા ચાઇનાથી મગાવવા પડશે. હો લખી લેજો, ખેતી પ્રધાન દેશ, બિન ખેતી પ્રધાન થવાની દોડ મૂકી રહ્યો છે. ત્યારે એક બ્રાહ્મણ તરીકે વિનંતી કરું છું, મુબારક વિકાસના મોડલને, પણ યાદ રાખજો જમીનો વેચારી જમીન જ નહીં હોય સાહેબ. મારા ઘરની બાજુમાં કાલે એક ભાઈ પતંગ ઉડાડતા હતા, મેં કીધું કાકા કાલે હું ઉડાડો, ઉત્તરાયણ તો પતી ગઈ. એને બહુ ઘેરો જવાબ આપ્યો ધનસુખભાઈ મને, મને કે ભાઈ 3 છોકરાએ 150 વીઘા ઉડાડી નાખી, મારે પતંગ સિવાય હવે કઈ ઉડાડવાનું નથી રહેતું. આ સમય આવીને ઉભો રહે જો આપણે જાગશું નહીં તો. આ એટલે ખેડૂતના દીકરાને ખેડૂત ખેતી ઉપરથી ભરોસો ઉઠી ગયો, તમે જુઓ બ્રાહ્મણના દીકરાને કર્મકાંડ ઉપરથી ભરોસો ઉઠી ગયો, બધી જગ્યાએ એને સરસ ને સંસ્કારી દીકરો જોઈ છે, બધા બધી કન્યાને અમારી નાતમાં, પણ કર્મકાંડી છે, ધોત્યું પહેરે છે, તો આથી વધારે સંસ્કારી કયો હોય. તમે જુઓ આ અમારી દીકરી ખેતી તમારે જોહે, પણ અમારી દીકરી ખેતી કરવા નહીં જાય, તો એને હું હાથ બારના પૂજા કરવા હાટું જવા. આ દરેક સમાજમાં પ્રશ્ન આવીને ઉભા રહ્યા છે. એટલે આ લોક ડાયરાનું મંચ છે, આ મંચ ઉપરથી સમાજના પ્રશ્નો સામે એક દર્પણ બતાવવું એક કલાકાર તરીકેની અને બ્રાહ્મણ તરીકેની ફરજ છે મારી. એટલે કહું છું જાણજો, દરેક જગ્યાએ સન્માન કરતા કે ઉદઘાટન માટે શૈલેષભાઈ આપણે બહુ મોટા મોટા નેતાઓને બોલાવીએ છીએ, મુબારક, પણ એકાદ પટેલ સમાજનો જેતપુર જેવા તમારા જેવા સમર્થ માણસોને વિનંતી કરું છું કે એકાદ કોક નવા શોરૂમનું ઉદઘાટન ખરેખર મેલા ગેલા લુગડામાં ખેતી કરતા ખેડૂતના હાથે ન થવું જોઈએ. ભલામણ, અમારો અમારી રિયલ સેલિબ્રિટી તો આ જ 45-45 ડિગ્રીના તાપમાં જેણે ખેતી કરી છે. આજના છોકરાને પીઝા ખાતી વખતે એ 45 ડિગ્રીના તાપમાં ઓગળતા કિસાનની વેલ્યુ નથી ને, એટલે એક આખું નાઇજેરિયા જમી લઈએ ને એટલું આપણે હેઠું મૂકીએ છીએ, એક આખું સિરિયા જમી લઈએ એટલું આપણે હેઠું મૂકીએ છીએ, એ અન્નની વેલ્યુ નથી આપણને રહી. હું કામ, કારણ કે ખેતી કરવા ગયા નથી, આપણે જોયું પણ નથી. કોરોનામાં તમે જુઓ, મને તમને કોરોના પહેલાં બધાને ખબર હતી, ગુરુ કોણ કોને કહેવાય, લઘુ કોણ કોને કહેવાય, ત્રિકોણ કોને કહેવાય, ને કોરોનામાં જ ખબર પડી કે આપણા કોણ છે. સાચી ખબર ભાઈબંધીની પડી ગઈ. એટલે 500 કરોડના આસામી હો તમે, મુબારક, ભગવાન તમને જાજુ આપે ઠાકોરજી. પણ યાદ રાખજો શનિવારની હાંજે અઠવાડિયામાં 15 દિવસ એકાદ હાંજે તમારી અડધી ચાની રાહ જોતા 5 ભાઈબંધ જો તમારી જિંદગીમાં ન હોય ને તો તમે દુનિયાના ગરીબમાં ગરીબ માણસ. એટલે ભાઈબંધી બનાવજો. અને દોસ્ત એકમાત્ર એવો છે વિષય કે જ્યાં જમીન દોસ્ત નથી થતો, દોસ્ત જમીન દોસ્ત નથી થતો, આ એક જ સંબંધ એવો છે જેમાં ડિવોર્સ નથી દેવાતો. એટલે યાદ કરાવી દઉં મિત્રો, એક ભાઈબંધ પાસે 10,000 રૂપિયા માંગી ગયા, મને પૈસાની જરૂર છે ભાઈ દે ને. તો બોલો જેની પાસે માંગ્યા ને એ મોળો પડી ગયો. અરે યાર, કે કાંઈ વાંધો નહીં, તું ઢીલો હું પડશે, ન હોય તો હું બીજે ક્યાંકથી મેળ કરીશ. ત્યારે ઓલા ભાઈબંધે પૂછ્યું, શ્રી બહુ સારો જવાબ આપ્યો કે 10 નહીં 20 પડ્યા, પણ તારે જરૂર હતી એ મને ખબર ન પડી, તારે માગવા પડ્યા એના લીધે આહોડા આવ્યા છે મને. એ કૃષ્ણ પરમાત્માએ પોતાના ચરિત્ર દ્વારા સાબિત કર્યું, સુદામા ગરીબમાં ગરીબ બ્રાહ્મણ. આ ગુજરાતની 2 ગામની નગરી એવી છે કે જે ભાઈબંધી નગરી છે કાયદેસર. એક અણહિલપુર પાટણ સિદ્ધરાજનો ભાઈબંધ હતો માલધારી,
એટલે એ અણહિલનું નામ એને આગળ લગાડ્યું છે, સિદ્ધરાજસિંહ. આ કદાચ ન ખબર હોય તો કહી દઉં, અણહિલ નામ કંઈ એના રાજ્યમાં નહોતું આવતું, પણ એના ભાઈબંધે વનવગડામાં એનો સાથ આપ્યો હતો સિદ્ધરાજને, જ્યારે એ અજ્ઞાત અવસ્થામાં હતો. એટલે પોતાના ભાઈબંધને અમર કરવા માટે સિદ્ધરાજે 900 વર્ષ પહેલાં અણહિલપુર પાટણ લગાડ્યું નામ પોતાના નગરી આગળ. અને 5,500 વર્ષ પહેલાં કાળીયા ઠાકરે એક ભાઈબંધ એવો બનાવ્યો કે સુદામા પુરી તરીકે પોરબંદર આપણે ઓળખીએ. ભાઈબંધીના નગર છે. કદાચ મારું એવું માનવું છે પૂજ્યશ્રી કે ભાઈબંધીની જે એટલે જ ગુજરાતી પ્રજા છે દુનિયાના નકશામાં જ્યાં જાય ત્યાં ગોઠવાઈ જાય છે, કારણ કે એને ભાઈબંધી કરતા આવડે, એને સંબંધોમાંથી કામ કરતા આવડે, ઓળખાણ લેતા આવડે. તમે જુઓ દુનિયામાં એક એવો દરિયો નથી જેમાં માછલી નથી, અને દુનિયામાં એક એવો દેશ નથી જેમાં ગુજરાતી નથી. ફિઝીમાં 5મી પેઢી આપણી બેઠી છે અત્યારે, હા, અને ગુજરાતી આ જ્યાં જાય ને ગોઠવાઈ જાય. હા, ઈમેલ કર્યા પછી ફોન કરીને કન્ફર્મ કરે, ઈમેલ મળી ગયો, આનું નામ ગુજરાતી. ગુજરાતીની જે બારીકાઈ મારી પાસે છે ને એ તમને હું ગળે ઉતરાવી દઉં. હમણાં જો બિસ્લેરીનો 10 રૂપિયાનો શીશો હોય, એ શીશો આખો આખો ઠગડાઈ ન જાય ને ત્યાં સુધી એને આપણે પાણી ભરી ભરીને રાખીએ, શીશો પોતે ઊભો ન રહી શકતો હોય આખે આખો, આહા, ત્યાં સુધી એને વાપરા કરીએ આપણે ગુજરાતી પ્રજા. આહા, રિસાયકલ બિનના બાપુજી છીએ આપણે એકચ્યુઅલી. એકની એક વસ્તુનો ડબલ ટબલ રેમન્ડના કપડાં મોટા ભાઈ પહેરી લઈએ, પછી એમાં હાથો મરાવીને નાના ભાઈને આપવામાં આવે, નાના ભાઈ પહેરે પછી એમાંથી છોકરાની ચડ્ડી થાય, પછી એમાંથી શાકની થેલી થાય, અને પછી એમાંથી છેલ્લે ગાડીનો કાચ લૂછવાનો ગાભો થાય. ગાભો રેમન્ડના ગાભા વાપરે 40 લાખની ગાડીમાં. મારા ગુજરાતની બહેનો પંડમાં આવે છે મને, ₹40ની ટૂથપેસ્ટ તમારા ઘરમાં હશે. ટૂથપેસ્ટ પોતે એમ કહી દે કે સ્વામી હવે મારામાં પ્રાણ નથી, મારું બેસણું કરી નાખો. હે નાથ, હે પ્રાણવલ્લભા, હવે હું પતી ગઈ છું. મારા ગુજરાતની બહેનો, પેલા સાણસી લેશે, સાણસીથી દબાવી દબાવીને ગળચી સુધી વીજા હટેટ, પછી જો હું નથી બોલ્યો, હા, અને ઘણી વાર એક આરે પેસ્ટ નીકળી ગયું તો વાટકામાં રાખી હોય બાયુ હોય, પછી એમ જવા થોડી દેવાય, કઈ મોંઘા પાડની પેસ્ટ છે લે. પછી ઘણા તો ઓલી કાતર થી ખોલે, ફેફસા ખોલે, મખણ કાઢ્યું હોય ને, ટૂથપેસ્ટ ની કંપનીએ ન નાખ્યા હોય કોઈ આપણામાંથી કાઢી લે એમ જ નથી, કઈ ફાયદો જ નથી થાય. ગુજરાતનો કેરીના ગોટલામાંથી મુખવાસ બનાવવાની કલા એકમાત્ર ગુજરાતણોને આવડે છે. આપણી ઘીરેથી ક્યારેક બાયુ એટલા ગોટલા ખાધા હોય આપણે, તમે જોયો બાયુ ગોટલાનો ઘા કરે ને ગુજરાતીના ઘરમાંથી બહાર નાખેલા ગોટલા કૂતરાય ખાતા નથી, કારણ કે એમાં ખાવા જેવું કાંઈ રહેવા જ નહોતું હોય, આપણે ધોરું કરી નાખ્યું હોય. હાઓ સિરિયસલી 10-10 રૂપિયાની ટૂથબ્રશ. અને મેં તો મોટા મોટા ઘરે કરોડપતિઓના ઘરે હું તો ગયો હોઉં ને, કેટલા બધા લોકો, કેટલા બધા, અમારો અભ્યાસ તો લોકોનો અભ્યાસ છે ને, પુસ્તકોનો નથી. અબજો માણસો પતિ માણસોની ઘરે હું ગયો છું, હેડ એન્ડ શોલ્ડરના ડવના શેમ્પૂ પૂરા થઈ ગયા હોય, એમાંથી એક ટીપુ નીકળવાની સંભાવના શક્યતા ન હોય, ત્યારે મારા ગુજરાતની બહેનો સામુ પાણીનું ડબલું રેડ છે, અને હેડ એન્ડ શોલ્ડર શેમ્પૂને બ્લબમ શેમ્પૂ બનાવશે. કેવું? બ્લબમ શેમ્પૂ અઠવાડિયા સુધી હાલે, જ્યાં સુધી એમાં સુગંધ છે ત્યાં સુધી એને મુકાય નહીં. જેની વાહે પડી જાય ને લહણ ખાઈને પડી જાય, એનું સુગંધ રહે ને ત્યાં, પછી એ સુગંધ વહી જાય ને પછી એનું બહારનું કોટિંગ કાઢી અને એમાં મુખવાસ ભર્યા. હા 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 હા, 10 રૂપિયાની ટૂથબ્રશ હોય, ટૂથબ્રશ મસ્ત રીતે હાલતું હોય, એના 8-10 પીછા ખરી જાય ને, એટલે પછી એમાંથી માથામાં મહેંદી ભરાવવાનું યંત્ર બનાવે, આમ થઈ ગયા હોય આખે આખા પીછા બધા. ખરેખર એ મોઢામાં જો નાખો ને તમારે પેઢા છોલી નાખે, તમારા મૂકી નહીં આપણે, 10 રૂપિયા દીધા એમ થોડા મોંઘા પાડની વસ્તુ, અને બધા પીછા ખરી જાય. શિલેષભાઈ, પછી એમાંથી લેંઘામાં નાડી ભરાવવાનું યંત્ર બનાવવામાં આવે, ખબરદાર કોઈ તાલી પાડી છે તો આમાં તમે આ ગુજરાતી પ્રજાનો અરીસો બતાવી રહ્યો છે. આ પ્રજા જેટલી ભોળી પ્રજા ક્યાંય છે જ નહીં. સ્કૂટર ઉપર જાશે
અને એક જગ્યાએ તો સ્ટોપરની જગ્યાએ બ્રશ ભરાવેલું હતું. આ મેં ભરેલું આનંદ બે નાવા ગયા ને ગામડામાં કાર્યક્રમ હતો તો સ્ટોપર કોકે કાઢ નાખી ત્યાં બ્રશ ભરાયું હતું. બોલો લ્યો, કંપની વાળાને ખબર નહીં હોય કે અમારો આ ઉપયોગ થશે. આપણે બાપુજી છીએ, રિસાયકલ બી, એકની એક વસ્તુનો બે ત્રણ ચાર વાર ઉપયોગ કેમ કરવો, એના માસ્ટર છીએ આપણે. સિરિયસલી, ખરેખર. અને એટલી બધી આસ્તિક પ્રજા છે, ગુજરાતી પ્રજા છે, એટલી બધી આસ્તિક પ્રજા છે ખરેખર. એ ઘરેથી સ્કૂટરમાંથી ફેક્ટરીએ જતા હોય ને નિલેશભાઈ, રસ્તામાં જેતપુર જીન પ્લોટમાંથી નીકળે દાખલા તરીકે, અને રાતે પાર્ક સુધી એને પોગવાનું હોય ને તો જેટલી ડેરીઓ આવે, જેટલા મંદિર આવે ને, એ બધે એ પગે લાગતો જાય. અને જેવડા ભગવાન, એને જેવડી બીક લાગતી હોય ને એવડું હોર્ન એનું વધારે વાગે. દાખલા તરીકે નીકળો હોય, પીપ પીપ પીપ, હનુમાનજી આવે એટલે પીપ પીપ, એને મહાદેવ દેખાય ગદાવાળા, કાં તો હનુમાનજી ગદાવાળા દેખાય, મહાદેવ પીપ પીપ, એ બધે છે. જેટલી મંદિર એને ભગવાન કેમ હાજરી પત્રક લઈને બેઠા હોય, સાંઈરામ નીકળ્યો અને પગે ન લાગ્યા. ખરેખર બહુ આસ્તિક પ્રજા. સ્પીડ અગર તૂટી ગયું હોય ને એમાં વૈશમાંથી ગાડી કાઢી લેવી હોય આપણે. સ્પીડ બ્રેકર માં તો ન હોય, ગામડા ગામમાં તો નવા નવા સ્પીડ બ્રેકર થયા ને તો પાપલા બધા એ સોરે બેઠા હતા, શું કરે છે? તો કે સ્પીડ બ્રેકર કરે, સ્પીડ બ્રેકર એટલે હું તો કોણ જાણે હું હોય, સરકારને પૈસા વધી ગયા છે તો ઊભા રોદા કરે ઊભા, ગામડાના પાપલા વાતો કે ઊભા રોદા કરે ઊભા. આ બીજો કે નાના એવું નથી, આ બાજુનું પાણી આ બાજુ રહીએ ને આ બાજુનું પાણી આ બાજુ રહીએ ને એટલે આ વ્યવસ્થા છે. ગામને જોરે તો મેં દ્રશ્યો જોયા છે અમરનગરમાં. અમારા એક બાપાને વાંચતા આવડતું હોય, થી મોટે મોટેથી છાપા વાંચતા હોય, બીજા બધા કાન હરવા રાખીને સાંભળતા હોય, બધા આમ જુઓ ને તો બધા 60-70 ની ઉપર હોય. એક બાપા વાંચતા હોય, કમળાએ 18 ભોગ લીધો. એકાદ બાપા કહે, લોટકી બાઈ કહેવાય ગયા, એક બાઈ 18 ને ભરખી ગઈ. અરે કીધું બાઈ નથી, આ રોગ છે બાપા, તમે શું સોઈટ્યા છો? પણ હાવ આમ આમ ઊંધું કરે ને કે ઓહો, છોકરાઓને લાગ્યું છે રાજકોટમાં કે 93% આવ્યા. 98% 1% નથી આવ્યા, 12માનું રિઝલ્ટ છે આ. તમે ચશ્મા પહેરીને વાંચો પહેલા. 1% આવ્યા. અમારે એક ડાયો કરીને, અમારે મારા છે એક ડ્રાઈવર હતા જૂના, અમારા હવે તો નથી, પણ એ આમ ગયા ને તો ધંધુકા પાસે આમ રસ્તામાં રોડમાં ઊભા રહ્યા ને ત્યારે ઊભી રાખી દીધું. મને કે મારા બાપુજીની જગ્યા આવી ગઈ. તારા બાપુજી કોઈથી ગોંડલની બહાર નથી નીકળતા, અને આ ધંધુકા પાસે ક્યાં જગ્યા આવી? મને કહે, જો લખ્યું ડાય અર્જણ. મેં કીધું ડાયવર્ઝન છે. તો ગામે ગામ તારા બાપાની જમીન નીકળે. મેં કીધું, અને એક નરેન્દ્રસિંહ તમને મજા આવી એવી એક વાત કહું. કલેક્ટર સાહેબ પાસે આપણા એક અમારા ગામડાના વડીલ આવ્યા. મને કે તમે કલેક્ટરને ઓળખો? મેં ઓળખીએ ને, કેમ કલેક્ટરને ઓળખતા હોય? અને રાજેન્દ્ર કુમાર આપણા રાજકોટના કલેક્ટર. મેં કહ્યું, સાહેબ એક ભાઈ આવે અને લઈને ગયો. શું છે દાદા? મને કે એ નથી કહેવાય એવું, કલેક્ટરને સીધું કહેવું. મેં કીધું સારું, હાલો કાંઈક જમીન ના હશે ભાઈ, ભાઈનો લોચા ભગવાન જાણે. અરજી લઈને ટાઈપ કરીને આવ્યા હતા. મને કે તોપ તોપ લેવીશ, તોપ મારે તોપનું લાયસન્સ આપો. કલેક્ટર મારી આવે જોયે, મને કે કોને મળી આવ્યા છો? તોપને શું કરવી જા ભાઈને? મેં કીધું, વડીલ તો તોપ તમારે, મારે કે જમીન છે ને એ કે એ વગડામાં છે, જરીક આગળ જંગલનો એરિયો છે. મેં કે હા, પણ તો તોપનું શું કરવું? એ કે સાહેબ તમે તોપનું લાયસન્સ આપી દો. અરે પણ કે, પણ તોપનું કરવું છે? ખેતી કરવા માટે કિસાન માણસો તમે, ખેડૂને તોપનું શું કામ? એમાં એવું છે કલેક્ટર સાહેબ કે ધરતીકંપ વખતે મેં 5 લાખ માંગ્યા હતા ને તો મને 40,000 મળ્યા હતા. વરસાદ વખતે પૂર આવી ગયું, મેં 7 લાખ માંગ્યા હતા ને તો મને 80,000 મળ્યા હતા. કલેક્ટર કે, પણ તો એટલે તોપ મગાવવાનું? મારે કે વાંદરા ભગાડવા માટે ગિલોલ જોઈશે. હું તોપ માગીશ તો તમે ગિલોલ તો દેવો નહીં કે સાહેબ? કઈક તો મળશે ને, એટલે તોપ માગું છું. ઘટતો 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 છે ને એ, તમે તોપ ઉધી થાવ. ગામડાના બાપા તો મજા હોય ને જૂની. આ એક બાપા આવીને કહેતા, કેલા ગ્રાન્ટ પાછી ગઈ. તો એક બાપા કે, એકલી હતી?
એને ખબર જ નથી ગ્રાન્ટ શું હતી એમ, વિચાર તો કરો. આ હા, અને એક ગામમાં ચૂંટણીનો સમય હતો, તો કોંગ્રેસ વાળા અને ભાજપ વાળા બેની મેટાડોર એક કરે પ્રચાર માટે આવીને ઊભી રહી, સમજ્યા? એટલે ઉપર સાહેબ નક્કી કર્યું, ભાઈ જે જેનું ગામ હોય એ લોકો જ પ્રચાર કરે. તે ભાભલા ગામ ગામને ચોરે બેઠા હતા. એક વડીલે પૂછ્યું કે આ ગામમાં કોનું હાલે ભાઈ? એક બાપા કે બાયુનું. તે બે જણા મેટાડોરમાં પાછા આવ્યા કે આપણે પ્રચાર જ નથી કરવો. આપણા ગામડાના ભાભલાઓ વર્ષો પહેલા કહેતા હતા કે આલ્યા માલ્યા રૂપિયા ન દેવાય. સમજાય તો તમારા નસીબ. આપણા ગઈઢિયાઓને, અભણ ગઈઢિયાઓને ખબર હતી કે આલ્યા માલ્યા ન દેવાય. હા, બેંકો વાળાને ખબર નથી 9000 કરોડ દેવા. જે કઠણાઈ અને વાત નીકળી છે કે અમે વિદેશ ગયા. અમે બધા બહુ આપ બધાના આશીર્વાદથી ફર્યા. પૂજ્યશ્રી 35 દેશ ફરવાનું સદભાગ્ય મળ્યું. તમે ગયા છો, પણ તમારામાં અને ધનસુખભાઈ અમારામાં ફરક એ કે અમે ગામના ખર્ચે ગયા હોય. માતૃભાષાનો આશીર્વાદ કંઈક અમને ક્યાં ક્યાં બોલાવે. એમાં અમે અમેરિકા ગયા, અને એમાં ન્યૂજર્સીમાં અમારે અવિનાશે ઓલી બુધાલાલ બનાવી. આ એક બુધાલાલ સુધી પોગ્યો છું. હું તો અહીંયા સુધી ન પોગી ગયો, પણ એને ઓલી બુધાલાલ તમાકુ બનાવીને આમ તાલી મારી. એક ધોળીઓ આવ્યો આની પાસે, અવિનાશ, હે જેન્ટલમેન, હાઉ ડુ યુ ડુ? આગે હું, હાઉ ડુ યુ ડુ? આગે ઉડ્યું તો ઉડ્યું. હવે બીજી વાર નહીં ઉડે. જોરદાર. અને હવે હવે તમને ખબર છે, તમાકુ ખાતા હોય ને ઓલી ટોટી હોય, ખબર, ચૂનાની ટોટી હોય, એ હાવ અનાથ હોય. અનાથમાં સમજો ને, એને એને કંઈ કંપની બંપનીના નામ ન લખ્યા હોય, હાવ અનાથ. હાવડી ટોટી આમ નીકળી બરાબર. અને કસ્ટમવાળાએ પૂછ્યું, આને પૂછ્યું, આ તો ગુજરાતીમાં ટપો પડે નહીં. મને કહે, આ કાંઈ બોલતો ડર્યો. મને આડો આડો કર્યો. મને કે, વોટ ઇઝ ધીસ? હવે સાલુ, મેં કહ્યું, ધીસ ઇઝ ટોબેકો. મને કે, ધીસ નોટ, વોટ ઇઝ? હવે આવડી ટોટી અને ડ્રગ્સ જેવી લાગી. શૈલેષભાઈ, હવે મને સાલું એટ એ ટાઈમ ચૂનાનું અંગ્રેજીનું યાદ આવ્યું. મેં કીધું, ધીસ ઇઝ ચૂનો. મને કે, વોટ ચૂનો? હવે મારે ચૂનાનું કંઈક ગૂગલ તો કરવા બે હાય નહીં ત્યારે. મેં કીધું, હસબન્ડ ઓફ ટોબેકો, પુટ ટુગેધર, ગો ગો ગો. મને કે, આ જોરદાર દાખલા. અમે વિદેશ જઈને ત્યાં ભાઈને જે અમે શરૂઆત કરી હતી અહીંયા, કે 2012માં અમેરિકા પહેલી વાર ગયા. 14 કલાકનો રસ્તો હતો. 14 કલાકના રસ્તામાં અમે પીઝા ખાધા. અમને એમ કે આટલા ગુજરાતીઓ છે અમેરિકામાં, જીરા રાઈસ દાલ ફ્રાય તો મળી જ જાય ને આપણને. રામ ભજો, નકરા પીઝા ને પાસ્તા. અને હવે ઠાકોરજીની કૃપાથી હાર્ડ ડ્રિંક્સ કાંઈ કરીએ નહીં, કોલ્ડ ડ્રિંક્સ ન પીએ તો ગળા બેસી જાય. ગળા બેસી જાય તો અમને પેમેન્ટ ન મળે, અમારે કંઈ ઓછી ઉપાધિ છે. એટલે નીરવ ભેરો હતો. મેં કીધું, ભાઈ અને કેને કે ટી આપો, વન ટી, કોફી નથી પીધી. કે નો ટી, કોફી. તેને એક કોફી કીધી. એટલે ભાઈ પોણ્યો હાથ થાય ને આપણી એવી, ઓલો કેપેસીનો આપ્યો ત્રણ ડોલરનો. લક્ષ્મણભાઈ, એમાં $1.5 તો ફીણ પહેર્યા હતા, $1.5 કોફી હતી ખાલી. હવે અમે કોફીમાં બોળીને પીઝા ખાધો. તમે કોઈને કહેતા નહીં હો, જેતપુરની બહાર કાયદેસર તમારો જમાઈ છું. તે બરાબર આમ આમ કોફી બોળેલી ખાધા. હવે કોકે તો અમને પહેલી વાર ખાતા હતા, અમે પહેલી વાર અમેરિકા ગયા હતા. કોકે તો લખવું જોઈએ ને કે આમાં શુગર એક્સ્ટ્રા નાખવાની હોય ડોહી. અહીં આપણને થોડી ખબર હોય, આપણે તો ઘીરેથી બૈરાઓ આપે તો કોફી કે ચા ખાંડ નાખીને જ આપે ને. 2012માં અમે પહેલી વાર હતા. અમે કડવી ઝેર જેવી કોફી પૂજે છે. મીરાબાઈ જેમ ઝેરના કટોરા પીતી હોય ને એમાં. અને કપ એટલો બધો સારો હતો ને, તે $3 એટલે આણે હિસાબ કર્યો રાહુલે, કે 350 રૂપિયા થાય. એણે કપ ધોઈને પાછો લીધો બેગમાં, ઘીરે નાવા હાટું રાખ્યો. આટલો મોંઘો પણ કપ થોડો કાંઈ જવા દેવાય ગઈ. હા, કોફીમાં બોળી બોળીને પીઝા ખાધો. હાવ પૂરો થવા આવ્યો ને ત્યાં એક ગુજરાતી આવ્યો. આમ કે, લે હિરમ દવે યુટ્યુબ પર જોવું. મેં કીધું, પેલા પટાઈ ને પેલા નો અવાય. મને કે, કોફીમાં શુગર ન નાખ્યું તમે? મેં કીધું, ક્યાં હશે, આર યુ? તો પછી આ કોમલ મન કે, સાહેબ હવે છૂટી છૂટી શુગર ખાય ને આપણે આળોટી લઈ, શું કરવું બીજું? પણ 3-1 વખત પીઝા ખાધા અમે 14 કલાકમાં. ફ્લોરિડા ટેમ્પામાં અમે ઉતર્યા હતા. ધનસુખભાઈ, અમે અહીંયા ટેમ્પામાં હતા. અમારામાં કંઈ બહુ ફેરફાર નહોતો થયો. આ અને ટેમ્પામાં અમે ગયા, ટેમ્પામાં ઉતર્યા, ન્યૂજર્સીમાં ઉતર્યા અમે. અને 3-1 વખત પીઝા ખાધા, 2-3 વાર કોફી પીધી. જિંદગીમાં પહેલી વાર પેટમાં આવું નાખ્યું હોય તમે.
તમારી સમજદારીને ધન્યવાદ છે. પાંચે પાંચ જણાના પેટ ગોટે છીડ્યા, ઓહો હાથ વાગ્યામાં એકબીજા. ઉત્તરાયણ અમે હોટલમાં હજી તો બેઠા હતા, અમારા આયોજક આવતા હતા થોડીક વારમાં, અમે બધા એકબીજા અમે વડસકે ચડી ગયા. ભાવના થઈ પણ સફળતા ન મળી. નથી સમજાણું હજી ઘણાને. એકબીજા હામું જોયું ત્યાં પછી આ નીરવ મનકે, સાહેબ થોડુંક કોરું બટર ખાઈ જાય ને તો આંતરડા ઢીલા પડે. ઓ મનકે, આવું લખ્યું છે ક્યાંક આયુર્વેદમાં. અને કોરા ફાકડા ભર્યા હો અમે બટરના, ખારું દૂધવા જેવું બટર, ઘોરું બટર ખવાય ગયા, ખાઈ ગયા કાલો આપણા માટે છે ને. ખાલી હવામાનમાં ફરક આવ્યો. 15 મિનિટ પછી મિનેશ પટેલ આયોજક અમારી પાસે આવીને મને કે, સાંઈ રમભાઈ કઈ શું સેવા કરું? મેં કીધું ભાવનગરના શેઠ બ્રધર્સનું કાયમ ચૂર્ણ આપો. એને થેલીમાંથી કાઢ્યું, મને કે જ્યારે ઇન્ડિયાથી આર્ટિસ્ટ આવે ને ત્યારે હું સાથે જ રાખું. મુદ્દો એ છે કે વિદેશ જાઓ તો ખબર પડે દેશની કિંમત શું છે સાહેબ. એટલે કહું, એમાં અમે સિડનીનો પ્રોગ્રામ અમારો પૂજ્યશ્રી, અને સિડનીમાં અમારા એક આયોજક કે પ્રાઇવેટ કાર્યક્રમ રાખેલો, એટલે એને એમ કીધેલું કે ઇમિગ્રેશનમાં કેટલાક લોકો હિન્દી આવડે છે, સો તમે અવેર રહેજો કે ટિકિટ શોમાં આવ્યો છે એવું ન કહેતા, યુ નો તમે એમ કહેજો કે તમે કોઈ ઇન્ડિયન ઓકેઝનમાં આવ્યા છો, કોઈ પણ કહી દેજો. અમે સારું. એમાં નીરવને જગ્યાએ ભરત કરીને એક ભજનીક આવ્યો, આવ્યો તો કે નહીં? હા પડો ના તો પડે કોઈ. તો નીરવની જગ્યાએ ભરત હતો, આ વાત યાદ રાખજો તમે. અવિનાશ હતો, રાહુલ હતો, અને આ આખાય ભારતમાં એક જ રાહુલ છે જે મને વાલો છે. અને જે તાલમાં છે પાછો, અને સૂરમાં છે. હા, ઓના સૂર તો કંઈ બદલે નક્કી નથી પાછો, કે એને આમંત્રણ આપ્યું તો મંદિરે જવું ન હોય, અને બાકી ગમે એ મંદિરે બેહીને ધરણા કરવા હોય. નહીં સમજાય, મીડિયમની ચિંતા ન કરવી ક્યારેય. હું માતાજીઓને બધાને કહું છું, પ્રાર્થના કરો મારો દીકરાને ઇંગ્લિશ મીડિયમમાં નહીં બેસાડું તો શું થશે? આ બાબ એમમાં ન રહેવું. વડનગરની પ્રાથમિક શાળાએ ઇટાલીના ઇંગ્લિશ મીડિયમની દહી નાખી. જાગો ગ્રાહક, જાગો. આખી દુનિયાના ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા એની હામાં પડ્યા છે, પણ દીકરાઓ આ કાંઈ કોઈનો, કારણ કે આનો કોન્ફિડન્સ કેવો? તો તમારા હું કહું છું કાયમ પૂજ્યશ્રી કે તમારા સંતાનોને માર્કશીટના મહતાજ નહીં, ટેલેન્ટના સરતાજ બનાવજો. સાહેબ એનામાં કોઠા હું જશે ને તો ભૂકા કાઢી નાખે એવું કામ કરશે. બાકી છે ને આમ, કારણ કે કોઠાઉજ વગર તો અત્યારે તમે જુઓ છાણાએ વેચાય છે ઓનલાઈન, છાણા ઓનલાઈન વેચાય છે, દાંતણ ઓનલાઈન વેચે. હવે તો ખાલી કોકને ફડાકો મારવા જ રૂબરૂ જવાનું છે, બાકી બધું ઓનલાઈન થઈ ગયું છે ને. હવે વેચતા આવડે તો હું ન વેચાય ભલામણા, એમ તમારા સંતાનને હું પ્રાર્થના કરું છું. મમ્મીઓને હેલિકોપ્ટરની જેમ વાહે પડી જાય કેટલીક મમ્મીઓ, મારા દીકરાને ડાન્સ નથી આવડતો ને સ્વિમિંગ નથી આવડતું ને મેથ્સ તો આવડવું જ જોઈએ ને. અરે પણ યાદ રાખવું જોઈએ કે આપણે દીકરા જીણ્યા છે, રજનીકાંત નહીં. બધું તો ક્યાંથી આવડે બધાને ભાઈ સાહેબ. મુદ્દો આ બધાને કીધું, રાહુલને, અવિનાશને, ભરતને, કે ભાઈ વી આર કમિંગ ફોર ઇન્ડિયન ઓકેઝન મેરેજ. પાકું કરી લ્યો, 15 કલાક થઈ હતી આટલું પાકું કરવામાં. ઓસ્ટ્રેલિયા આવ્યું, પાકું થઈ ગયું. મેં કહા વી આર કમિંગ ફોર ઇન્ડિયન ઓકેઝન મેરેજ, આટલું પૂછે તો કહેવાનું. મને શું હતું કે હું પહેલાં ઊભો રહી જઈશ તો 9 કિલો મગફળી વાહે 1 કિલો પાલો હાલો જાય. પણ યાદ રાખજો, તમારી પાસે ટિકિટ હોય ને ત્યારે ટીટી નથી આવતું. સલાહ મને કાંઈ ન પૂછ્યું, ગો. એટલે હું ટપી ગયો, મારી પાછળ અવિનાશ, અવિનાશ પાછળ પેલો ભરત, ભરત પાછળ આખું લપસિંદર. અવિનાશને પૂછ્યું, ફોર વાય યુ આર કમિંગ જેન્ટલમેન? આ કે જય શ્રી કૃષ્ણ. વોટ જય શ્રી કૃષ્ણ, વાય યુ આર કમિંગ? એટલે હવે ઓલી ઇમિગ્રેશનની દિવાલ તો આટલી જ હોય ને પૂછીશ, હું આ ઓલી બાજુ દેખાવાને. અવિનાશ, મેં આમ ઈશારો કર્યો, કહી દે ઓલું કહી દે, ધીમેથી આમ ઈશારો કરીને કીધું, બોલાય તો નહીં. રાણે યાદ આવી ગયો, વી આર કમિંગ ફોર ઇન્ડિયન ઓકેઝન મેરેજમાં. લાઈટ વહી ગઈ, ગભરાઈ ગયો, મેરેજ ભૂલી ગયો. ઓહ, ડોન્ટ શાઉટ, ડોન્ટ શાઉટ, ઓકે ઓકે, ઇન વિચ ઓકેઝન યુ આર કમિંગ? આ કે જય શ્રી કૃષ્ણ. બીજો સવાલ તો અભ્યાસક્રમમાં જ નહોતો, બીજો સવાલ પૂછશે એવું મેં એને કીધું જ નહોતું, એક જ સવાલ પાકો કરાવ્યો હતો.
હેલો જેન્ટલમેન, આઈ એમ આસ્કિંગ યુ ઇન વિચ ઓકેઝન યુ આર કમિંગ? આ કે જય શ્રી કૃષ્ણ. એટલે અવિનાશ મારી સામુ જોવે, હું એની, મેં કીધું ગમે એ કહી દે. મેં એને ધનસુખભાઈ કીધું ગમે એ કહી દે, આને મારી એક્શન પકડી લીધી, વી આર કમિંગ ફોર ખોળા ભરત. એ માર્યા, હવે નો ભેગું થાય કોઈ હિસાબે કીધું. મર્યા કે ઓકે, વોટ આર યુ ડુઈંગ ઇન ખોળા ભરત? ઓલા ત્રીજો સવાલ કાઢ્યો. મર્યા મેં, હવે આ ભવે ભેળું નહોતું, આખું ઓસ્ટ્રેલિયા આવે ને તો આને ન સમજાવી શકાય. આઈ એમ આસ્કિંગ યુ જેન્ટલમેન, વાય યુ આર સીંગ દેર? વોટ આર યુ ડુઈંગ ઇન ખોળા ભરત? પ્લીઝ ગીવ મી ધ આન્સર. આવું કીધું ને ત્યાં વાહે જે ઓલો ભરત ઉભો હતો, મેં તમને યાદ કર્યું ના, યાદ કરજો આ ભરત કરીને ગાયકો, એને શું થયું મારા શ્રી કે મારું કંઈક પૂછે છે ને આ સમજતો નથી. એ ડોઢો થઈને મને કહે, સર ધીસ નોટ ભરત, આઈ ભરત, ફૂલ ભરત, ફૂલ. પાછો ફૂલ ફૂલ વાળો જભો પહેર્યો હતો એને. બોલો બોલો. અવિનાશ ને કે ગો, ભરત નો પાસપોર્ટ લીધો, યુ આર ભરત? બોલો કે યસ, વેર ઇઝ ખોળા? મેં એટલે બતાડ ખોળો, હવે કોને તમને ડોઠા કર્યા હતા ખોળા ભરત વાળાના દીકરા? વેર ઇઝ ખોળા? પછી હું પાછો આવ્યો, મેં કીધું કેન આઈ ટ્રાન્સલેટ? મને કે યસ. મેં કીધું હિઝ ફાધર્સ નેમ ઇઝ ખોળાભાઈ, સો હી ઇઝ ભરત ખોળા. આ ખોળા ભરત છે ને આગળ પાછળ થઈ ગયું છે. મેં કીધું તમે આ ખોળાભાઈ નો ભરત છે, આમ કરીને માંડ માંડ ગો ગો. મને કે 15 મિનિટમાં હચવાતા નથી સેના નડશે. વિદેશ જાઓ ત્યારે જ ખબર પડે દેશની કિંમત શું છે, સંસ્કૃતિની કિંમત હોય. અગા ભાઈની ઘરે અહીંયા ફોન કરીને પૂછવું પડે કે તારી ઘરે આવું શનિવારે, વીકેન્ડમાં બકા તું ફ્રી હોય તો ભાઈ અહીંયા પૂછવું પડે અગા ભાઈની ઘરે, નિલેશભાઈ બરાબર ને? અને આપણે અહીં બપોરે 12 વાગે મહેમાન સીધા ખાબકે, ભાભીના હાથની દાળ બહુ સારી, પણ તે પહેલા ન ફટાય ભાભીનો હાથ. હવે અમારે વાંહે દાળ નહીં વધે, આપણે સીધા આવી જ જાય, ખબર છે આપણે યહાં. એટલે આપણે તો આપણો દેશ તો લોકગીતો કા નગર યાદ આયા, આજ પરદેશ મેં ઘર યાદ આયા, વો ભાઉજી કા ચાટા, વો અમ્મા કા પ્યાર, જિધર મેં ગયા ઉધર યાદ આયા. તો એક એક ધરતી છે લોકગીતોની, અને લોકગીતોને નાની નાની ઉપનિષદો કહેવામાં આવે છે. ત્યારે મારે તમને કહેવું પડે કે તમારા બધાના તાલીઓના તાલ સાથે એક કડી ગાવી છે મારે, પણ એ પહેલાં એક વાત પૂરી કરતો, વિદેશ ગયા અને ચાઇના જાજો હું તો કહું, હમણાં નહીં, હમણાં તો જીની પિંગડો ભટકાય એટલી વાર છે મને. ચાઇનામાં કોઈ ચશ્મા નથી પહેરતું સાહેબ, એ લોકો જરૂર પૂરતી આંખું ખોલે છે. સિરિયસલી, આપણે જે છેલ્લો મેસેજ કરીએ ને રાતે, આવડે આ કેટલી ખુલી હોય છે, એટલી એની ટોટલ ખુલે છે. અને ચાઇનામાં કોઈ દીકરો કે દીકરી જન્મે પછી એક થાળી પછાડવામાં આવે છે, અને એમાંથી જે અવાજ આવે એ આ ભાઈનું નામ. સિરિયસલી, આ તમને જોક લાગે છે પણ ખરેખર ચાઇનામાં એક દીકરો જન્મે એટલે એક થાળી પડવામાં આવે, ટીંગ, એટલે આ ભાઈનું નામ ટીંગ. તમે ચાઇના જોજો એમાં ટીંગ ભાઈ મળશે. ટીંગ ટાંગ, બેનનું નામ ટીંગ ટાંગ, જીંગ જાંગ, ચામા ઝૂકો, આવા નામ છે. અહીંયા થૂકો, મારો મૂકો, મૂકો આવ્યો છે, અમારી ભેગો એક મૂકો આવે છે, પૂછે છે મૂકો, મંજીરાનું માણી ઘર છે, એ મૂકો છે ને એને બ્રેક ચોટે છે, બોલ બોલવામાં પ્રોબ્લેમ છે. એ મૂકો આવ્યો મારી પાસે, હગાઈ બાકી હતી, મને કે સાંઈ રામ બોલ, આપણું ગોતો, આપણું નહીં આપણું ગોતાઈ ગયું જેતપુરમાં, આ જ ગામમાં ઘોડો લઈને આવ્યો હતો મોટા ભાઈ, હું હાર પહેરાયો, એ ભેગી લાઈટ ગઈ હતી, જાને અહીંયા જનરેટર ગોતતા હતા, ગામમાં લાઈટ ગઈ હતી, મારા જિંદગીમાં આવી હતી હો મારા વાલા. જેતપુરે કન્યા નો આપ્યો તો મને મળતી દરેક તાલીમાં મારી પત્ની દીપાલીનો સાથ છે, એક તાલી વગાડી લ્યો એટલે સારું લાગે. આમાં કોખ કહે તો કરાડ મારા સસરાને, તમારે જમાય કહેતા હતા. પણ હું આપણે વાત કરતો હતી મૂકો, હા આમાં પાછી ઘરનાની વાત આવે, લાઈટ વહી ગઈ મારે, એ મૂકો અમારે આપણું ગોતો. મેં કે ભાઈ એમ ન હોય, તારી ચોઈસ કે? મને કે આપણા કરતા એક બે વર્ષ ઉંમરની મોટી કન્યા ગોતવીશ. ગાંડો છો, મેં સગાઈ હંમેશા નાની ઉંમરની કન્યાથી કરાય. મને કે યાદ લો ચોસ. મેં કે શું? મને કે આપણા કરતા મોટી કન્યા હોય ને ઉંમરમાં, મેં કે તો ફાયદો હું? મને કે આપણને ખીજાય ને તો વડીલ જેવું લાગે. આલે લે
આના આના ઇક્વેશન તો જોવે, એના સમીકરણ કેવા ગોઠવે. આપણને ખીજાય ને તો મન કે વડીલ જેવું લાગવું જોઈએ, આમ જો દુઃખ ન લાગવું જોઈએ. હા હા, આ મૂકો રેલવે સ્ટેશને ઊભો તો સાંભળજો. અને એક જણો દોડતો દોડતો આવ્યો કે ભાઈ સૌરાષ્ટ્ર મેલ વહી ગઈ. મૂકો કે ઓખા બાંદરા, તો કે હા. હાડા પાછવાડી, તો કે હા હા ઈ જ. 7 વાગે બોરીવલી પહોંચાડે, ઈ તો કે હા ઈ. આ ગઈ બોલો થેલા લઈને બી. અરે યાર, મૂકો કે મને પૂછ્યું ન હોત ને. મને પૂછ્યું ને એમાં ગઈ. હવે શું કરવું? ઓલો કે ઓલા બે ત્રણ જણા માય બેઠા હતા, સમજ્યા? હવે આ એની અરે બાંકડા ઉપર બેસી જાઓ. કાં તો કે જેટલા એમ મને પૂછ્યું ને. હા જો રાજુભાઈ રીધમ ને બધા બેઠા જ પાછળ. ઓ એટલે વાત તો હળવી ફૂલ છે. હું જીવન સાથે જોડું છું કે ડિવોર્સ ભદ્ર સમાજમાં અત્યારે એક દૂષણ થઈ ગયું છે સાહેબ. 10માંથી 4ના ડિવોર્સ, કેટલાકના તો આમ રિસેપ્શનના બિલ નથી ચૂકવાના, ત્યાં ભરણ પોષણના ચાલુ થઈ ગયા છે. આને આપણે વિકાસ કહીએ છીએ? આના કરતાં તો આપણા અભણ વડવાઓ 1000 ગણા આપણા કરતાં વધારે સમજદાર હતા સાહેબ. એની પાસે વોશિંગ મશીન નહોતા ઘરે, ફ્રીજ નહોતા, હે, એની પાસે ઘરઘંટી નહોતી, મોટા ફળિયાના ઘર કે એસી નહોતા, પણ સમજદારી તો આપણા દાદા દાદીની આપણા કરતાં 1000 ગણી વધારે હતી સાહેબ. એક તાલી તો બનતી આપણા વડીલો માટે. એને પોતાનું પાત્ર સિલેક્ટ કરવા ન ગયા, અને તોય ભૂખા કાઢે. દાંપત્ય જીવનની પ્રસન્નતા કેવી હતી સાહેબ એની? સુરેશ દલાલને કોઈ પૂછેલું પૂછ્યું કે દાંપત્ય જીવનની વ્યાખ્યા શું? એને બહુ સરસ જવાબ આપેલો કે જેની સાથે ગઈડા થવું ગમે ને એનું નામ દાંપત્ય જીવન. જેની સાથે વૃદ્ધ થવું ગમે સાહેબ, પતિ પત્નીના કે અહીંયા અહીં સમાજ આખો બેઠો છે, હિરપરા પરિવાર બેઠો છે, સમાજમાં આમ બધી જગ્યાએ ભદ્ર સમાજમાં નાની એવી બાબતમાં ડિવોર્સ ઉપર વાત આવીને ઊભી રહી જાય. અરે રે, તમે જુઓ તો ખરા. આનો મતલબ કે સંપત્તિ વધી છે, સહન શક્તિ ઘટી. સહન શક્તિની સમજદારી ક્યાંથી મળે તમને? તો એના માટે ભાગવત ગીતા જરૂરી છે, એના માટે કોઈ પૂજ્ય ચરણ જરૂરી છે. એટલે જિંદગીમાં જ્યારે અટવાવ ને ત્યારે કોઈ સંતને પૂજ્યો, કોઈ ગ્રંથને પૂજ્યો, તો જીવનનો અટકાવેલો સમયનો તમને સમસ્યાનો સમાધાન મળે છે. પતિ પત્નીનો મુદ્દો આટલા દિલથી તમે માણો છો એટલે એક વાત કહેવાનું મન થાય છે. પણ આ બેન જો પાણી ફેરવી લે મારી વાત ઉપર, બહુ સરસ, કઈ વાંધો નહીં. થોડુંક બેન આ એ અમે ઉપડાવશું, પછી પૂરું થાય ને પછી ચિંતા નહીં કરો. સરસ દિલથી તમે માણો છો એટલે એકાદ પ્રસંગ કહીને પછી આપણે આગળ હાલીએ. જે સમય પ્રમાણે મારે હાલવાનું છે મને ખબર છે. અમારું એટીએમ જેવું હોય, નાખ્યા હોય એટલે ઉપડે. તમે બેઠા છો તો હું ઊભો રહી જાય, ચિંતા નહીં કરતા. આ તો પૂજ્યશ્રી બેઠા છે એટલે 2-3 વાતો મને અંદરથી ધક્કા મારે છે. ઘણા વર્ષે પૂજ્યશ્રી મને સાંભળી રહ્યા છે. આઈ થિંક આપણે અમદાવાદ બરાબર એકવાર હવેલીમાં ડાયરો કરેલો, ત્યારે કોઈ અંગત કાર્યક્રમ હતો અને ખૂબ આનંદ કરેલો. ત્યાર પછી આજે અમે વર્ષો પછી એમને સન્મુખ. અને આવા મહાપુરુષો હામાં બેહી અને જ્યારે રાજી થાય ને ત્યારે એમના ચહેરા ઉપરનું સ્મિત એ મારા માટે આશીર્વાદ હોય. મારા વાલા સમસ્ત વૈષ્ણવો જેના ચરણની રજ માટે રાહ જોઈને બેઠા હોય એવા મહાપુરુષોને આનંદિત કરવાનો મને મોકો મળે ત્યારે મને એમ થાય કે ના, ભગવાને આપણે જે કઠણાઈના કાળમાં શીખ્યા થાય. બરાબર છે, બરાબર. અને વિધિઓને ગોઠે ચડાવવાનું કામ તો આપણે જે, એટલે રામાયણમાંથી કોપી મારવાનું કંઈક ભૂલાઈ ગયું, ભાગવતમાંથી જીવવાનું. જીવન જીવતા શીખવતા હતા મને, તમને યાદ કરો. અમારે લગ્નની વિધિઓમાંય આ મોટો બધો પંખો જોયો ને મને યાદ આવી ગયો. કેવડો મોટો પંખો, ખાલી પડ્યો હોય ને તો 22 જણાને લેતો જાય, પડે નહીં કોઈ દી ઠાકોરજીના આજ ધામમાં. આ કેવડા મોટા ભોમ ભોમ જોતો ખરા, 8-8 જણા તો એક એક પાખીએ ટીંગાઈ હકી. એટલે પંખો જોઈને મને યાદ આવે. ગામડામાં અમારે મંદિરમાં એક જણાએ દાન કર્યું, ગામ સમસ્ત મંદિર બનાવ્યું હતું, નાની નાની વસ્તુ નથી. એક જણો લોભ્યો હતો, લોભિયાએ દાન કર્યું પંખાનું, 850 રૂપિયાનો હડેલ પંખો આપ્યો. અને એમાં એને ત્રણેય પાખિયામાં પાછું નામ લખાયું. એને ત્રણ હતા, આમાં 1, 2, 3, 4, 5 છે. આ મોટો છે ને એટલે ત્રણ પંખીઓ હોય ને આપણે, રવજી, પ્રેમજી, હરજી. કોઈક પંખો ચાલુ કરે ને શૈલેષભાઈ, એ ભેગી આની ત્રણેય પેઢી ગોટે, રવજી, પ્રેમજી, હરજી, રવજી, પ્રેમજી, હરજી, રવજી, પ્રેમજી, હરજી, રવજી, પ્રેમજી, હરજી.
અને ત્રણેય પેટી હાલે હો આ. પછી પાછો આવીને કહે કે અમે જે દિનો પંખો આપ્યો છે ને તે દિનો અમારા ખાનદાનમાં માઇગ્રેનની બીમારી કરી ગઈ. એટલે આ જેણે મંદિર બનાવી દીધું એને ગુપ્તદાન આપ્યું છે 1 કરોડ રૂપિયાનું, અને તે 800 રૂપિયાના પંખામાં 3 પેટીના નામ લખાવ્યા. ખરેખર અમુકને તો, અને આ પંખા છે ને નાની નાની ગામડામાં, જ્યારે ગોંડલ જેવા નાના નાના શહેરમાં, જેતપુરમાં આપણે વાડીઓ, પાર્ટી પ્લોટમાં હજી લગ્નનો રિવાજ હજી નથી, ઘણા પોહાતું નથી ભાઈ, વાડીમાં લગ્ન હતા યાદ કરો. અને અમારા એક મિત્રના લગ્ન વાડીમાં, નામ કરીને આમ બધા ઊંચા નીચા કરવાનો રિવાજ છે ને, વર્કન્યાને ખબર છે ને, ભાઈબંધો હોય તો અહીંયા પહેલી જ વારે હાર પહેરાવાનો હોય, ત્યાંથી જ ઊંચા નીચું કરી નાખો છો ને, આમાં ગોટે ચડે છે મારું માનવું. હા, તો વરરાજાને એના ભાઈબંધો હરખે હરખે ઊંચા કરે, આમ ટીંગાડ્યો હોય, કન્યાને વળી એના મામા ને એના એને ભાઈ ઊભા હોય, ઈ અને નાજુક નમણી કન્યા હોય 40-50 કિલોની, તો એ ઉપડેબલ છે. પણ 80-80 વરણની, અરે 80-80 કિલોની, 80 કિલો, અને 80 કિલોની ઉપર જેટલી બહેનો છે ને, એ બધી એને પ્રાર્થના છે કે પરી હું મેં ગીત વાગે ને ત્યારે તમારે રાષ્ટ્રગીતની મુદ્રામાં ઊભું રહી જવું, એ ગીત તમારા માટે નથી, પ્લીઝ મારી પ્રાર્થના. તમારે એક કને સાંભળીને બીજા કને કાઢ નાખવાનું. આમ કરીને આમ કન્યાને એક અમારા કુટુંબી કાકા ભાઈબંધના અહીંયા લગ્ન નહીં, કાકા એના હતા ને એ હરખપતોડા બહુ હતા, અને કન્યા હતી 110 કિલોની, તામાં તામાં મામાએ દીકરીને ભાણી બાણું ઊંચો કરો, અને ભાણી બાણું ઊંચા કર્યા, એ ભેગો કઈડમાં કડાકો બોલી ગયો ટાપ કરીને, 3.5 લાખ રૂપિયાનો કરોડરજ્જુનો ખર્ચો આવ્યો, લગ્નનો ખર્ચો 3 લાખ હતો. પછી અમે મામાને કંકોત્રી દેવા જઈએ ને, મામા કે શોભના લગ્ન પછી હું બહાર નથી નીકળતો, ઝેર થઈ ગયા લગ્ન એને ઝેર. ઓ હા, વરરાજાને ઊંચો કર્યો, અમારા ભાઈબંધના લગ્ન, અમે બધા આગળ પાછાથી આ ઘડી તો ઊંચો કર્યો ને, એમાં હવે ઉપર પંખો ચાલતો હતો, અને વરરાજાને ઊંચો કર્યો, અને વરરાજાને હતી ટાલ, એને તને કઈ વીક પહેરેલી, તે ઊંચો કરે મીંદડું જેમ કબૂતર વીખે ને એમ થઈ ગયું, વીરો મારો ઝગમગ ઝગમગ થાય. અને કન્યા આમ હાર લઈને હામી ઉભે, હું ટાલી અને પૈણ્યું નહીં, રોયા એ 1.5 વર્ષથી ખબર ન પડવા દીધી મને, ચીટિંગ કર્યું છે. એટલે કેટલા વિડીયો કોલ કર્યા તમને, તોય કોઈ દી ગમે ઈ ટાણે પહેરી લેતા હતા તમે વીક, હન હન. અને વાંચતું ગાચતું મારી પાસે આવ્યું, મને કે લીલા તોરણે પાછી આવે એમ છે જાન. મેં વિનંતી કરી, મેં બેન તમે ચિંતા કરો, માં અમે આના હેર ટ્રાન્સપ્લાન્ટના ખર્ચે ડાયરો કરીશું, કેશોત્સવ ઉજવશું અમે, તમે ચિંતા કરો, જવાબદારી અમારી, વાળ ઉગી જાય આના, માંડ માંડ લગ્ન થયા. બહેનોને કહું છું, અને કેશિયો પાર્ટી હોય એક એક આખી, હવે તો ડીજે આવી, ડીજે એટલે દેરાણી જેઠાણી, દેકારા કારા દેકારા થઈ ગયા, ભર બપોરે ડીજે લેતા હોય. હા, મેં તો જોયા, મને તો કેટલાક વરરાજાને જોઈને મને જીવદયામાં ફોન કરી દેવાનું મન થાય. તો લોકોને ખરેખર ક્યારેક તો મને થાય કે આ સંપત્તિનું પ્રદર્શન છે કે અકલનું, મને સમજાતું જ નથી. કુટુંબની દીકરીઓ રોડ માથે લઈને બધા નીકળી ગયા હોય ધોબ ધમાટી અવાજ. એક જણા ને આમ ટ્રેનમાં બેસવા જતો હતો તો અવાજ આવ્યો આકાશમાંથી, હે વત્સ, આ ટ્રેનમાં બેસતો નહીં, આ ટ્રેનમાં એક્સિડન્ટ થવાનો છે. આમ તો ખરો અવાજ આટલો બેઝમાં, મંદિર સપ્તકના સાનો અવાજ, નક્કી ભગવાનનો અવાજ છે. તે ઉભો રહી ગયો, અને 1/2 કલાકમાં એને સમાચાર મળ્યા ટ્રેનનું એક્સિડન્ટ થયું. ખરેખર ભગવાને મને બચાવ્યું, હું ભગવાનને આટલો વાલો હોઈશ, ક્યાં બાદ. એક વાર સ્કૂટર પર જતો હતો, પુલ આડો હતો, હે વત્સ, આ પુલ પર જતો નહીં, એ પુલ તૂટવાનો છે. આ ઉભો રહ્યો બરાબર 1 કલાકમાં, પુલ તડામ કરતો હેઠો આવ્યો. પછી આ રોવા માંડ્યો, હે ભગવાન, હું જે લગ્નમાં ઘોડે ચડતો હતો તમારો અવાજ બેહી ગયો, હે ભગવાન, ખાલી હે વત્સ આટલું બોલ્યા હોત ને તો મેં ઘોડી મારી મૂકી હોત, જેતપુર ની બારો સીધો રાજકોટ ભોગી ગયો હોત, ગોંડલ ચોકડી પાસે આવી ગયા. ભગવાને આમો જોવા ભાઈ કે બેટા મેં બહુ અવાજ કર્યો, પણ તારો ડીજે બહુ ફૂલ હતો, એવા અવાજ નો ભાઈ હોય કે બેબી ને બોન વીટા પીવડા આવા ગઈ.
પચીસ લાખ નો બાપા એ ખર્ચો કર્યો હોય ને, બેબી મૂડ માં નથી બોલો, બેબી ની આંગળી હોલ્ડર માં ભરાવી દે, બીજું હું હવે બેબી મૂડ માં નો આવે તો શું કરવાનું હવે આ મૂડ માટે? પચીસ લાખ નો અને બરાબર નીકળે કેશિયો પાર્ટી, ખબર છે ને? એમાં એને કોણે બુક કર્યા હોય ખબર ન હોય, કોણે બુક કર્યા છે એ કેશિયો પાર્ટી. બે ત્રણ કોમ જ આપણે કેશિયો પાર્ટીમાં હતી, હવે ડીજે આવતા એ આખી લુપ્ત થતી પ્રજાતિ. એને કોણે બુક કરી એવું હોય ખબર ન હોય, અને એમાં કોઈ એક ગીત ચાલુ કરી આવે ને બીજો બંધ કરી આવે. હવે મારી હામું જોજો બધે, કોઈ ગીત ચાલુ કરાવે આપણા મલકના માયાળુ માનવી, આપણા મલકના માયાળુ માનવી, દીકરો છે હાલો હાલો, ઈ પોતે નાસ્તા નું આવડતું હોય, ઈ મોરલી સ્પેશિયાલિસ્ટ હોય, ઈ એક 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 જણા પકડી પકડી અંદર જ નાખતા હોય જોરદાર. અને બાકી જેવું આ જે આપણા મલકમાં બધી આઠ દ બહેનો 40 જણા 70 જણા પ્રોસેસનમાં જતા હોય, એમાંથી 12 જણાને જ નાચવું હોય, 40 તો ટ્રાફિક કંટ્રોલ કરતા હોય. માર્ક આગળ ભાઈ રાડું પડતા હોય માંડુલું. આપણા મલકમાં હજી તો ઠેક લઈએ ને બેન, ત્યાં કોઈ ગીત બદલાય આવી નાખે. પરી હું મે આપણા મલોકના માયાળુ માનવી, આપણા મલોકના ભાઈ 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 ભાઈ, આજ મેરે યાર કી શાદી હૈ, આજ મેરે યાર કી શાદી હૈ, યાર કી શાદી હૈ મેરે દેવા, પરી હું મેં અરે ઓ જાનું બકારે તારે તો કેટલા ડકારે, અરે ઓ જાનું બકારે તારે તો કેટલા ડકારે, તારે તો કેટલા ડકારે તારે તો રોજ ની જફા, ફરી હું સનેડો સનેડો ભાઈ ભાઈ. વેગુ નહીં થવા દયા, 15 મિનિટ નો માંડ ગરબા ભાઈ શંકર, ભાઈ શંકર 12-15 મિનિટ માંડ રમી શકે છે આપણે બૈરાઓ બધા, પછી કા પછી મેકઅપ ઓગળવા માંડે બસ. ત્યાં ઓલા કાકા આવે હો માર્કેટમાં આવે ગધારો રૂમાલ કાઢી, અને પછી એના ઘરના ને કે હાલો, એટલે કાકી પાસે નાગણી બને. આ શાંતિ રાખો, એના માટે બોલાવ્યા છે રોડ માંથી કાકો મદારી થાય, અને આળોટે હો પાછો આમ 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 થઈ, પછી એને અડધી કલાક પછી તો ઓલી કપચી એવી લાગે, ગોઠણમાં બહુ લાગે, ગોઠણ સોલાઈ જાય. હા, એ 3-4 દિવસ પછી આમ આમ કરતો હાલતો હોય, શોભના લગ્નમાં જરા વધારે થઈ ગયું. આ તો આનંદ કરું, એટલે પ્રસંગોને થોડાક વિકૃત કરી નાખવાની આપણને આ ટેવ પડી છે ફેશનના દોરમાં. હે, અને 2040માં એ ઘટના મેં શરૂઆતમાં કીધી હતી, છેલ્લે પૂરી કરી દઉં. 2040ની 2-3 ઘટનાઓ. પહેલી ઘટના મેં કીધું એમ કે અત્યારે કન્યા વિદાય થાય છે, અત્યારે 1000 મૃત્યુ હોય, 850 કન્યાઓ છે. ભાઈઓ તથા બહેનો, આ સંખ્યા એટલી ઘટવાની, અત્યારે 150 માટે કન્યા જ નથી અત્યારે, એને તો રાજકારણ જોઈન્ટ કરી લેવાનું, સમજાય તો એને. હા જો વિજલ મારી હોય ને, આ તો જે બ્રાહ્મણ, એના માટે સમાજ સેવા ગોતી લેવાની ગમે એ વિશે, એના માટે 150 માટે અત્યારે જ કન્યા નથી 2023માં. 2040માં ઊંધું ચોતું થવાનું લખી લેજો. આ 150 કન્યા સામે 850 મૂર્તિ આવી છે, ન કરે નારાયણ. અને આવું જો થયું ને તો પછી ગેરંટી કહું છું, કન્યા વિદાય નહીં થાય, પછી કુંવર વિદાય થશે. સિરિયસલી, ડાલા મથા મૂછો વાળા મૂછો વગરના, દાઢીઓ વાળા દાઢીઓ વગરના શેરવાની પહેરી, અને કુંવર વિદાયમાં ભેકડા તાણીને રોતા છે. આ જરાક દ્રશ્ય તો વિચારો, એ આ બાપા મને નાય નાય મને નથી જાવો, મારે હાવને કહેજો મને મારે નાય, એ બાપા ચાનો રહી જા બેટા ચાનો રહી જા દીકરા
આવવું પડે બેટા, અમારે નો હાલે. મારે આવો ને કહેજો મને એક અવારમાં બીડી પીવા દે, એક બીડી ખાલી, આખો દી બીજ નહીં માગું ભાઈ, એક બીડી. હિમકે ચડી જાવ આવડે, એક બીડી વગર મારો ઉધાર નથી થતો. હે બાપા, એમાં વળી બહેનો બધા એકદમ કડક છે. ચાલો ચાલો ઝડપ કરો, ઝડપ કરો, વરરાજાને હસતા મોઢે વિદાય કરો. એમાં શું વળી રોવાનું હોય? આ થોડો કઈ પહેલી વાર જાય છે, એને પપ્પો ગયો છે. એક જણો 135 નો માવો બનાવ્યો, લે દો છેલ્લી વાર તું ભાગી ખાઈ લે. અને તારે આવું પછી 135 વાળો માવો નો દે, કેસર વાળો ચૂનો છે. એ પપ્પા, અને પાછા નીરવ ને વિશ્વા જેવા ગાયકો ગાશે. કિડની કેરો કટકો, ઓલો કાળજા નો કટકો કહેવાય તો આ કિડની કટકો નો કહેવાય. કિડની કેરો કટકો, મારી બોડીમાં બટકી ગયો. ઓપેરા લગ્ન ગીત. કિડની કેરો કટકો, પ્રાણભાઈ મારા પંડભાઈ, મારી બોડીમાં બટકી ગયો. કેટલો ભણાવ્યો, કેટલો ભણાવ્યો, તોય ઉઠિયાણ થઈ. કિડની કેરો કટકો. અને ભયંકર ચિત્ર કેવું હશે ખબર? કે આપણા સાસુના હાથમાં આપણા બાપુજી આપણો હાથ મૂકી. 2 મિનિટ તમે કલ્પના કરજો બેન, આજથી આ તમારું ગૃહ વિષ્ણુ છે, એનું ધ્યાન રાખજો. હે બાપા, એને પોતા કરતા નથી આવડતું બેન, પોતા કરતા તો મને પોતાને નહોતું આવડતું. એની બાએ હલાવી લીધું છે, તમે હલાવી લેજો બેન. જલારામ બાપા ને એક દીકરો નહોતો, નવખંડ માં એનું નામ છે. વંશ છે ને એ ચામડાના ન હોય ભેરું, વંશ તો સિદ્ધાંતોના ને સંસ્કારોના હોય. બા દીકરી હશે, પછી 28 જેટલા વૃદ્ધાશ્રમમાં ક્યાંક ને ક્યાંક જવાનું મળ્યું છે ડાયરાના માધ્યમથી સમાજ સેવાના કોઈ કામ માટે. તન તન કંધોતર જેવા દીકરાના બાપને વૃદ્ધાશ્રમના પગથી અમે માથા પછાડતા જોયા છે, પણ હજી સુધીમાં એકાદ દીકરીના બાપને મેં જોયો નથી. મારા દીકરી જ હોય જે બાપનું ગઢ પણ હાચવી લે સાહેબ, એવી દીકરી ઠાકોરજી પાસે માગવો તો એવી દીકરી માગજો એકાદ, અને અમારા કુળ ને તારે એવી. આ કેટલીક અળવી ફૂલ શૈલીમાં આપેલી શિખામણો ડાયરાના માધ્યમથી તમને કદાચ ગળે ઉતરે. છેલ્લી 5-7-10 મિનિટ આપણને જે મળી છે એમાં મંદોદરી જોધપુરના હતા એવું સાંભળ્યું આપણે, એટલે જોધપુરના લોકો રાવણ દહન નથી કરતા પૂજ્ય, કારણ કે એનો જમાઈ છે ને. આજ મને જે આ વાત કહેવાનું યોગ્ય સ્થળ મળ્યું છે, હું આ ગામનો જમાઈ છું પૂજ્ય, એટલે ઉવરણ તારે હું કરીએ છીએ. જોધપુરના મંદોદરી હતા એટલે જોધપુરના લોકો રાવણ દહન નથી કરતા, એ રાવણને પોતાનો જમાઈ ગણે છે. એકમાત્ર જોધપુરના જ લોકો રાવણને જમાઈ ગણે છે, બાકી બીજા બધા જ રાજ્યના લોકો જમાઈને જ રાવણ ગણે છે. અમારા કુમાર આવ્યા છે, ઓહો, તમારા સમાજમાં સારું છે. અમારે પટેલ આવ્યા છે એમ કહ્યું એટલે પછી કાંઈ નામ લેવાની જરૂર નહીં. હવે આ નામ તો જૂના નામ હોય ને, વાહે કુમાર લગાડ્યા છે ખબર છે ને, નામ કેવું, નીરવ કુમાર આવ્યા છે, સારું લાગે ને. હે હે, કલ્પેશ કુમાર આવ્યા છે, આવા નામ હોય તો નામ દેશી હોય ને, પાછા વાહે ગામડામાં કુમાર લગાડ્યા, ચક્કો નામ હોય ચકેશ કુમાર આવ્યા, આ કેવું ભૂંડું લાગે. ચકેશ કુમારને કેવું પાન, ટીડા કુમારને કેવું પાન ફાવશે, લીમડાનો દે દાઈ બે જાય. ટીડા કુમારે હોય પાસે હાંઢીએ ને મીઠું દે એવા, ઓહો. એટલે છેલ્લી 2-4 વાત કહી દઉં તમને. રાજકોટમાં નવો નવો રહેવા આવ્યો અને બંડેરી સાહેબ એ કોર્પોરેશનમાંથી અમારે રાવણ દહનનો કાર્યક્રમ રાજકોટ કોર્પોરેશન બહુ જોરદાર, મને કે સાહેબ અમે તમે રહેવા જ આવ્યા છો, હજી ચીફ ગેસ્ટ તમે એ ગયા વખતે, મેઇન 4 ગેસ્ટ છે એમાં એક નામ તમારું, મેં સારું હાલો આવી રીતે જ આગળ વધતું હોય છે, રામ તો છે જ ને મારી અંદર, તો રાવણને જ મારવાનો હોય ને મારે. એટલે હું બરાબર નવા ચપા બપા પહેરીને કોટી બોટી ટટ કરીને બહાર નીકળતો હતો ને, ત્યાં મારો પાડોશી હતો, મને કે ક્યાં જાઓ છો અત્યારે ક્યાં, મેં કીધું રાવણ દહનનો પ્રોગ્રામ, ચીફ ગેસ્ટ છું.
એણે મને જે સવાલ કર્યો, આ મને કે મને એ જ નથી સમજાતું કે દર વર્ષે રાવણને મારવો પડે છે તો દર વર્ષે રાવણને જન્મ કોણ આપી દે છે? મેં આખો પ્રોગ્રામ જ કેન્સલ રાખ્યો, કોટી બોટી કાઢીને ગંજી પહેરીને બેસી ગયો હું. ગોટે ચડાવી દઈએ એમ છે, ક્યાંક આ સવાલ કોઈ મીડિયામાં પૂછી લે, ક્લિપ વાયરલ થઈ જાય તો આબરૂ વહી જાય. કીધું ભાઈ આપણે ન જવું. કીધું મુદ્દો કહી દઉં એટલો કે એક જગ્યાએ રાવણ દહન થતું હતું અને એમાં રાવણને વાચા ફૂટી અને રાવણ ધોમ થઈ ગયો. ગાય 10,000 માણસો, તમે શેના મને બાળો? તમારી કોઈને લઈ ગયો? તમે શેના ડોઢા થાવ થઈ ગયા? હળગાવ હળગાવના દીકરા થાવ. હું અહીંથી એક જણો બોલ્યો કે એટલે જ તો બાળે છે, એટલે જ તને બાળે છે કે અમારી કાન હો લઈ ગયો તું કે અને ઘરમાં સ્લીપરની પટ્ટી નથી રહેવા દીધી હરકી. અત્યારની એક પેઢી નામથી બોલાવતી હતી, એક પેઢી બોલે દાદા દાદી એના નામ લીધા જ નહીં. પછી કીધું ખબર છે, હજી ગા એ કે એ છી છી કે ને, એટલે 2000 વચ્ચેથી ભાઈની ફેણ ફરે. હો વિચાર તો કરો, હાંભળું આમ ગામડાના બાળસો કહેતા, દાદીમાં એમ કહેતા, હાંભળું 5000 માણા વચ્ચે તેને ઘરવાળી સાંભળી લે, હાંભળું બધા હોય પણ ઉભા ઈ જ થાય કે જેને એને ઘરવાળા હોય. હાંભળું શબ્દ હતો, છીછી હતો. કા પછી હું કે તમારે ઈ અમારે ઈ બારગામ ગયા, અમે જુઓ કકા બરાકડીમાંથી ઈ લેવામાં આવ્યો ગોતીને. ઈ એટલે ઈશ્વર, ઈશ્વર એટલે પરમાત્મા, પતિને પરમેશ્વર ગણે માનતા હોય તો. કેમ ભાઈ આલ્ફાબેટમાંથી બીજો એક અક્ષર ન રાખો ગામડાના અભણ બૈરા હોય? અમારે ઢ કેવું લાગત, અમાર ઢો આ જેતપુર ગયા છે, હે અમાર ઢો ઢોલકા વગાડવા ગયા છે, તમાર ઢો અમાર ઢણ ઢીકો માર લીધો, અમાર ઢણ ઢોસો બહુ ભાવે. કેવું લાગતા સમજીને શબ્દો, ગામડાના અભણ માણસો હતા આપણે સાહેબ, સોશિયોલોજીના સાયન્ટિસ્ટો હતા એ 100% કહું. અભણ ભાઈ એટલે નામ નો તલે, પછી નામથી બોલતા થયા. નીરવ કલ્પુ, ત્યાં તો કલ્પુ છે ને આખે આખો પલળીને ગોદડા જેવો થઈ ગયો, નીચો હોય તો ડોલ ભરાય આખી કલ્પુ. શરૂ શરૂમાં બધાને, હવે પછીની પેઢી એટલે અમારી 40+ પેઢી છે, એ નામ જ લેતી. હવે જે હવે હગાયું થાય છે ને એને તો આડો આંખ વાળ્યો છે. હવે મારે ત્રણેય પેઢીનું કેવું જોઈએ ને, લેટેસ્ટ કહું, લેટેસ્ટ ઘરની બાજુમાં એક ઘર છે અમારે, અને એમાં હગાઈ થઈ નવી નવી દીકરા દીકરીને, ભાઈ પગે લાગી ગયા બે જણા મને. પણ ભાઈ આ જાનું ચીકુ કે શું કે જાનું ચીકુ, આ કોઈ જાણે ક્યાં ક્યાં ઝાડ ઉપર ઉગે છે એ મને ખબર નથી. જાનું ચીકુ આ, એમાં બરાબર ફિયાન્સીનો ફોન આવ્યો અને વરરાજો ફિયાન્સીનો દીકરો ના વાગ્યો, આમાં જાનું ચીકુ લખેલું આવ્યું. બાપુજીને થયું કશે એ વહુ બેટાનો ફોન પણ હવે કહી દઉં, એટલે એને ઉપાડ્યો. એ ભેગું જાનુ ચીકુ એ હામું પૂછ્યું કે શું કરે છે મારું ગલુડિયું? મરે મરે, અને બાપાને હબાકાર નીકળી ગયા. મારા ઘરમાં 22 વર્ષથી ગલુડિયું છે ને મને ખબર નથી. બેટા હું ગલુડિયું ના વાગ્યું છે, હું અટાણે ડાગ્યો બોલું છું. વાવ વાવ કરીને ફોન મૂકી દીધો. લા ભાઈ ક્યાં પોગશે કોણ જાણે. આ હા, મમ્મીને મોમ કયો છો, ડેડીને ડેડ કયો છે, જીવતાને ડેડ કયો છે. ખરેખર આપણે તો સુધર્યા છીએ કે સુધરીને ધૂળ થયા છીએ.